तारीख 31/8/1997 लंदन में दर्शनों पर स्वामी सच्चिदानंद जी नो प्रवचन कैसेट नंबर 5। ॐ भद्रं कर्णेभिः श्रेणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुं सस्तनूभिर् व्यसेमहि देवहितं यदायुः। ॐ शान्तिः शान्तिः शान्तिः। सद्गुरुदेव नमः पार्वतीपते। वैदिक अने अवैदिक एवा बे प्रकारनो दर्शनो, ए दर्शनोनी जुदी जुदी मान्यताओ, ए मान्यताओना द्वारा साधना उपर पड़नारी असरो, चिंतन मनन माटेनी भूमिका अने एनी प्रक्रिया एनो विचार चाली रह्यो छे। गई काले जे विचार कर्यो ए सांख्य शास्त्र नो कर्यो। अपना छ छ दर्शनों में सांख्यनु सौथी वधु महत्व छे, कारण के गीता में महाभारत में मनुस्मृति में बधा घणा ग्रंथों में सांख्य शास्त्र नी मान्यता अने चर्चा छे। तो काले एम कहेवामां आव्युं के सांख्यवाड़ा 25 तत्वों ने माने छे, पंचविंशति संज्ञा का, एमां 24 छे ये प्रकृतिना तत्वों छे प्राकृतिक, अने 25मो छे ये पुरुष छे। एनी एक खास बीजी विशेषता हूँ तमने कहूँ छूं कि आ सांख्यवाड़ा यज्ञ यागादी ने मानता नथी, एना ऊपर ये भार मुकता यज्ञ यागादी जे छे एना ऊपर भार मुकनारो ऋषि छे जैमिनी। तो जैमिनी छे ए कर्मकांडी छे, क्याला एमाथी वैदिक पुरोहितो ने पछी पौराणिक पुरोहितो नी प्रक्रिया पैदा थई, अने ये आखी प्रक्रिया थी आजीविका उभी थई। ख्याल आवे छे? तमे यज्ञ करो तो मने आजीविका मळे, हूँ बीजा 10 मणसों ने बेसाड़ू, 20 मणसों ने बेसाड़ू, 25 मणसों ने बेसाड़ू तो ये 25 ने पण आजीविका मळे। बीजू के लोको हमेशा दरेक क्षेत्र में आडंबर प्रिय होय छे, ख्याल आवे छे? कोई पण क्षेत्र में तमे दीकरीना लग्न करो अने बिल्कुल सादाई थी करो तो बहु लोकन मजा ना आवे। अमारे एक ओळखीता छे वडोदरा में, एमने दीकरीना लग्न कर्या तो जानैया आव्या, एमने मगफळी खवडाई विदाय कर्या। ते चपटी चपटी पाछी मगफळी पेट भरी नहीं, चपटी चपटी बधाने मगफळी आपी अने के बस लग्न थई गया। तो हवे ठीक छे, एकाद माणस आवुं करे तो ए समाचारनो विषय बने, पण बधा ज मगफळी खवडावी दीकरी परणावे तो एमां कई मजा आवे? अरे खूब आम रोशनी करी होय ने बेंड वागता होय के वा साफा बांध्या होय के वो जमणवार कर्यो होय, आ बधु कर्यु होय तो लोकोने भपको कहेवाय,
ખ્યાલ આવે છે ને? તો પછી એ સામાજિક ક્ષેત્ર હોય કે ધાર્મિક ક્ષેત્ર હોય કે રાજકીય ક્ષેત્ર હોય, હવે માનો કે પ્રિન્સ કે રાજા કે કોઈનો અભિષેક થવાનો હોય, ગાદીએ બેસાડવાના હોય, આવીને સીધા બેસાડી દીધા તો કઈ મજા આવે? તો કેટલા દિવસ સુધી બધી સડકો ઉપર ને આમ ને તેમ ને રોશની થાય ને ફલાણું થાય ને, તો એ બધું લોકોને ગમતું હોય છે. આમની જે સાધના છે સાંખ્ય યોગની, એ એક તો સામૂહિક નથી, નોંધ કરજો, એ વ્યક્તિગત છે. એક તો એ સામૂહિક નથી, વ્યક્તિગત છે, અને બીજું સામગ્રી વિનાની છે. સામગ્રી, હવે માનો કે તમારે યોગ કરવો છે, તો યોગ કરવો હોય તો એક રૂમમાં ભોંયરું હોય કે રૂમ હોય કે એકાંત જગ્યા હોય, ત્યાં તમે ચૂપચાપ શાંતિથી બેસો, પદ્માસન વાળો, ફલાણું કરો, એ બધું કરો. એમાં અબીલ ના જોઈએ, ગુલાલ ના જોઈએ, ફૂલ ના જોઈએ, ગંગાજળ લાવો, ફલાણું લાવો, આ લાકડા લાવો, પેલા લાકડા લાવો, ચાર ચોકની માટી લાવો, આટલા કુવાના પાણી લાવો, એવું તો બધું કઈ આમાં જોઈએ. એટલે હરકત વિના બરકત નહીં. શું છે? હરકત વિના બરકત નહીં. માનો કે હું તમારે ત્યાં જમવા આવવાનો હોઉં, એટલે કે ભાઈ શું કરવાનું? કે કઈ નહીં, જે તમારે રસોઈ કરતા હોય કરવાનું, મારા જ આવીને જમી જશે. એટલે આમ ઠીક, હવે ઘરમાં કઈ આમ ઉથલ પાથલ ના થાય, પણ હું તમારે ત્યાં જમવા આવવાનો હોઉં. જો આ પાણી નહીં ચાલે, આ પાણી અમારે બિલકુલ ના ચાલે, તો અમારે કૂવાનું પાણી જોઈએ. હવે કૂવો ક્યાંથી લાવવો? હવે તો બધા નળ થઈ ગયા, તો નળનું પાણી કેમ ના ચાલે? કે એમાં વાયસર આવે, ચામડાનું વાયસર આવે. પહેલા ચામડાનું વાયસર આવતું, ચામડાનું વાયસર આવે તો બધું અપવિત્ર પાણી. અમારી બાજુમાં સુણાવ ગામ છે, સુણાવ. એ સુણાવમાં એક સંપ્રદાયના આચાર્યને બોલાવેલા, એટલે એમણે કહ્યું કે ભાઈ આ અમે આ પાણી ના પીએ, કૂવાનું પાણી જોઈએ. કૂવા તો બધા ટ્યુબવેલ થઈ ગયા, એ તો હવે પહેલા જેવા ખેંચવાના કૂવા તો રહ્યા ને. પછી છેવટમાં રસ્તો કાઢ્યો કે એક પટેલ હતા, એમનું ભોંયરું હતું, એ ભોંયરાને કૂવો બનાવ્યો, એને ધોઈ કાઢ્યું, પછી પેલું નળનું પાણી એમાં ભર્યું, અને પછી એમાંથી પેલા ઘડે ઘડે પાણી લોકો લઈ ગયા. એટલે આ કૂવાનું પાણી, હવે એમાં કેટલા બેક્ટેરિયા હોય, એમાં કોઈ દિવસ પ્રકાશ ગયો ન હોય, જ્યારથી બનાવ્યું હોય ત્યારથી એમ ને એમ પડ્યું હોય, પણ આ શું કહેવાય કે હા કંઈક કોઈ આવ્યું છે, એમ કંઈક કોઈ આવ્યું છે. પછી આ નહીં ચાલે, આ નહીં ચાલે, આ નહીં ચાલે, આ નહીં ચાલે. તમે જેટલા જેટલા નિષેધ ઉભા કરો, જેટલા જેટલા નકાર ઉભા કરો, એટલા જ લોકો વધુ ને વધુ પ્રભાવિત થાય. અને જો તમે કોઈ નકાર ઉભા ના કરો તો શું થાય કે આ તો આપણા જેવા જ છે, કઈ નથી. એટલે આપણે ત્યાં બે ધારાઓ થઈ, કાં તો અત્યંત અત્યંત જુદી રીતે ખાનારા, એટલે તમારી રસોઈ નહીં, તમારે અહીં આવવાનું નહીં, આ રસોડામાં તમારો પગ પણ ના મુકાય. મેં એક સાધુને જોયેલા, તો એ ચોકો બનાવે, પોતે જ રસોઈ બનાવે, પણ રસોઈ બનાવતી વખતે આ ડાબો હાથ આમ જુદો રાખે, આમ આમ એના ઉપર, પેલા લાકડા ઉપર, જમણા હાથે જ બધી રસોઈ બનાવે. તો મેં એમને પૂછ્યું કે મહારાજ, એ બાયા હાથ આપકા ક્યું એ સહી રખા હે, અપવિત્ર હે, અપવિત્ર હે, ડાબો હાથ છે ને અપવિત્ર છે. તો મેં કહ્યું કાટ ડાલો, કાટ ડાલો, કાટ ડાલો, અપવિત્ર હાથને રાખવાની શી જરૂર છે? પણ લોકો એનાથી પ્રભાવિત થાય. અથવા પછી બીજો છેડો શું છે કે મહારાજ કૂતરા ભેગા ખાય છે, કૂતરાની ચાટમાં જઈને કૂતરા ભેગા, અવધૂત કે અમને કોઈ હવે ભેદ રહ્યો, અમને હવે કોઈ મનુષ્ય પ્રાણી કશો ભેદ રહ્યો નથી. જો ના તો બધાના, કૂતરું હોય કે બિલાડું હોય કે કોઈની સાથે કશો ભેદ રહ્યો. એટલે કાં તો તમે આ છેડે જાઓ, કાં તો તમે આ છેડે જાઓ. જો વચ્ચે રહ્યા અને નોર્મલ થયા, બસ કે ઠીક, હવે આ તો આપણા મને એમાં શું ફરક છે, ખ્યાલ આવે? એટલે બધા ક્ષેત્રોમાં આડંબર પ્રિયતા હોય છે, અને આડંબર છે ને
એના માટે બીજો શબ્દ છે પ્રદર્શનો, હે, એના માટે બીજો શબ્દ છે પ્રદર્શન. અને પ્રદર્શન હોય ત્યાં દર્શન હોય. પ્રદર્શન અને દર્શન બે ભેગા રહી શકે. એ મંદિરોમાં પણ આપણે પ્રદર્શન કરી દીધું, આજ ફલાણા વિંડોળા કરવાના છે, આજ શું પેલું આજ ફલાણું કરવાનું છે, અન્નકૂટે ને એક બીજું પણ ખે, આજ માનો કે કાજુ કિસમિસ દ્રાક્ષ એનું બધું કરવાનું છે, આજ નોટોનું કરવાનું છે. તો ઘણા મંદિરોમાં તમે શણગાર નહીં કરો ને, તો હવે તમે એમાં રોજ કઈ નું કઈ નવું નવું કરો. હિંડોળા, હિંડોળા વૈષ્ણવ એને મનોરથ કહે, હે, રોજ એમાં કઈ ને કઈ નવું 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 નવું. હવે તમે એક ભગવાન લઈને બેઠા ને એમાં એવું કશું જ ના કરો ને એક મૂર્તિ હોય તો બે ચાર રડ્યા ખડ્યા લોકો આવે, કઈ બધા ટોળા ઉભા થાય. તો ટોળા ભેગા કરવા હોય તો ટોળા ક્યાં ભેગા થાય? તમારે કઈ ને કઈ પ્રદર્શન કરવું પડે. અને એ પ્રદર્શન તમે જેટલું સરસ રીતે કરો, હવે આપણા દેશમાં તો ખબર નહીં અહીંયા એવું કરતા છે થોડું ઘણું, તો ઘીના મહાદેવ બનાવે, બરફના બનાવે, અમરનાથ બનાવ્યા છે, ઘીના મહાદેવ બનાવે. એટલે મને પણ એક વાર કે મને કે અમે ઘીના મહાદેવ બનાવ્યા છે, ઘી પાછું ડાલડા હો, અસલ ઘી પોસાય. તો ઘીના મહાદેવ બનાવ્યા છે. તો મેં કહ્યું અલ્યા ઘીના લાડવા થાય કે ઘીના મહાદેવ થાય? મને કહે આ ઘીના મહાદેવ માંથી હવે લાડવા થશે. તો આ બધું શું કહેવાય? પ્રદર્શન, પ્રદર્શન. અને પ્રદર્શન હોય ત્યાં દર્શન હોય. એટલે આ લોકો જે બહુ પ્રચલિત ન થયા એનું એક મુખ્ય કારણ આ છે. એટલે આ જે આખી સાધના છે એ વ્યક્તિગત છે. અને એટલે એમને કોઈ સામગ્રીની જરૂર નહીં, કોઈ ચીજની જરૂર નહીં. સત્યનારાયણની કથા કરવી હોય, ખાલી નાની સરખી સત્યનારાયણની કથા કરવી હોય તો એ આટલું લાંબુ લિસ્ટ આવે, આ લાવજો, આ લાવજો, આ લાવજો, આ લાવજો, આ લાવજો, સુપારી લાવજો, કમર કાંકરી લાવજો, પાન લાવજો, ફલાણું લાવજો, ફલાણું લાવજો. પણ કોઈ પૂછે નહીં શા માટે લાવવાનું, આ બધું લાવવાની જરૂર શું છે? તો કે લાવવું જ પડે. અને બહેનોમાં ખાસ એમ કે ના ચાલે, હા એ તો લાવવું જ પડે. કદાચ કોઈ પંડિત બિચારો સારો માણસ હોય ને એમ કે નહીં હોય બેન, નહીં હોય તો એ આ ચાલશે, એ ડોશી ના છોડે કે ના અમે પહેલા લાવ્યા તો, અને આ બધું ના લાવો તો વિધિ પૂરી થઈ કહેવાય, એટલે આ બધું લાવવું જ પડે. એટલે આ જે સાંખ્ય યોગ છે એ અંતરંગ સાધના છે અને બિલકુલ સામગ્રી વિનાની સાધના છે. એટલે સુધી કે દીવો કે ધૂપ કરવાની પણ જરૂર નહીં. તમે કરો તો ઠીક છે, તમારી મરજી છે, પણ દીવો કે ધૂપ કરવાની પણ જરૂર નહીં. એટલે બહુ પ્રચલિત ન થઈ, ખાસ કરીને જે બુદ્ધિશાળી વર્ગ કે જે સત્યશોધક કે સાચો વર્ગ એ થોડો હોય છે અને પેલો તો માસ હોય છે. આમનું શું કહેવું છે કે આ જે ત્રણ ગુણો છે એ ત્રણ ગુણોના ઉપર કંટ્રોલ કરવો, ત્રણ ગુણોની વ્યવસ્થા કરવી, એ જ મોટામાં મોટી સાધના છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. તમારે અહીંયા સુખી થવું છે તો પહેલી શરત એ છે કે તમે આ ગુણોને કંટ્રોલ કરી શકો છો. આ ગુણો છે એ વધઘટ કેમ થાય છે? તમે ભગવદ્ ગીતા છે ને એનો 17મો અધ્યાય વાંચો, 13મો, 14મો, 17મો, એમાં બધું આ ખાસ વર્ણન આવ્યું છે કે સત્વગુણ વધે તો શું થાય, રજોગુણ વધે તો શું થાય, તમોગુણ વધે તો શું થાય. અચ્છા જરા બીજી વાત કહું, આ જે ત્રણ ગુણો છે એને નૈયાયિકો માનતા, નૈયાયિકો નથી માનતા. એમનું એમ કેવું છે કે આવા કોઈ ગુણ છે જ નહીં, આવા કોઈ ગુણ છે જ નહીં. કેમ નથી એનું પણ કારણ જાણવું હોય તો જાણી લેજો. એમનું એમ કેવું છે કે તમારું મગજ કે તમારું મન કે તમારી બુદ્ધિ જ્યારે નિર્મળ બને છે,
અથવા જ્યારે વિકારી બને છે એ આ સત્વગુણ રજોગુણ તમોગુણના કારણે નહીં. આ તો એલિમેન્ટ થયા ને, આ તો એલિમેન્ટ થયા, દ્રવ્ય થયું, પદાર્થ થયું, વસ્તુ થઈ. એ ખરેખર કોઈ પદાર્થોના કારણે આવું નથી થતું. ત્યારે શાના કારણે થાય છે? મન ઉપરની અસરોના કારણે થાય છે. શાના કારણે? મન ઉપરની, હૃદય ઉપરની, અંતઃકરણ ઉપરની જે અસરો છે એ અસરોના કારણે થાય છે. આપણું શરીર છે એ જેમ તડકો, છાંયો, ઠંડી એ બધાની અસરમાં આવે છે, આવે જ છે. ઠંડી લાગે તો ધ્રુજવા માંડીએ છીએ, તડકો લાગે તો દુઃખ થાય છે. એવી જ રીતે આપણું મન એટલે અંતઃકરણ પણ અસરો નીચે આવે છે. અને એ અંતર અસરો છે ને બાહ્ય અસરો છે. એ અસરો છે એ જ્યારે જેવી થાય એ પ્રકારે મનનો રંગ બદલાય. માનો કે તમે એક મહેફિલમાં ગયા, દારૂડિયા, બધા જ દારૂ પીનારા છે અને જુગાર રમનારા છે. તમે ગયા તો ધીરે 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 એ લોકોની અસર તમારા ઉપર થશે. આજ નહીં તો કાલે, જો કે આજે જ સમજો. પણ તમે પણ થશે, લાવો ને ત્યારે થોડુંક પીએ, થોડુંક રમીએ. આમાં શું છે? આ તો પાણી છે. લોકો કે પાછા લઈ લો આપે, આમાં કઈ બીજું કશું છે નહીં. તો હવે એ જે તમે એ તરફ વળ્યા એને અસર કહેવાય. આપણે અસર માં જીવીએ છીએ અને બીજાના ઉપર અસર પાડીએ છીએ. એટલે આ બધું જે થાય છે એ અસરોથી થાય છે, અને એ થાય છે આપણા મન ઉપર, આપણા ચિત્ત ઉપર, આપણા અંતઃકરણ ઉપર. પણ પેલો સત્વગુણ, રજોગુણ ને તમોગુણ એવો કોઈ ગુણ નથી. એટલે એને એને 24 ગુણ બતાવ્યા છે. કેટલા? 24 ગુણ છે. નૈયાયિકોના ત્યાં 24 ગુણ છે. પણ તમારા માટે બહુ લાંબા થઈ જશે એટલે હું તમને કહેતો નથી. એક બીજી વાત, ઈશ્વરને આપણે સગુણ માનીએ છીએ કે નિર્ગુણ માનીએ છીએ? આપણે જ્યારે એમ કહીએ છીએ કે ઈશ્વર નિર્ગુણ છે, તો નિર્ગુણનો અર્થ શું થાય છે? કે એનામાં સત્વગુણ, રજોગુણ, તમોગુણ નથી, એટલે એ નિર્ગુણ છે. પણ એનામાં દયા, કરુણા, ઉદારતા, પરાક્રમ, શૌર્ય એ ગુણો તો છે. એટલે સગુણ એ છે અને નિર્ગુણ એ છે. પણ જ્યારે એને સગુણ કહીએ છીએ અથવા જ્યારે એને નિર્ગુણ કહીએ છીએ ત્યારે ગુણ શબ્દની વ્યાખ્યા બદલાઈ જાય છે. હવે જો પરમેશ્વરમાં સત્વગુણ, રજોગુણ, તમોગુણ હોય તો એ પણ આપણા જેવો કોઈ વાર દુર્વાસા થઈ જાય, કોઈ વાર રજોગુણી થઈ જાય, કોઈ વાર સત્વગુણી થઈ જાય. ખરેખર તો આપણે પુરાણમાં એને એવો જ બનાવ્યો છે, પુરાણમાં ભગવાનને એવો જ બનાવ્યો છે. પણ એવા ગુણ એનામાં નથી. તો એ નથી. પણ બીજા ગુણ કયા છે? તો એ દયાળુ છે, એ પરાક્રમી છે, એ ઉદાર છે. અને એ બધા ગુણો એનામાં છે. એટલે જ્યારે પણ આ શબ્દ આવે કે ભગવાન સગુણ છે કે નિર્ગુણ, તો એ ગુણની વ્યાખ્યાની અપેક્ષાએ સગુણ પણ છે અને નિર્ગુણ પણ છે. ખ્યાલ? હવે આ જે ત્રણ ગુણો છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, એ પ્રકૃતિના છે. અને પ્રકૃતિમાં ઘટબડ ઘટબડ થતા 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 નૈયાયિકોની એક બહુ સરસ દલીલ છે. નૈયાયિકો એમ કહે છે કે ભાઈ, સંખ્યાવાળા તમે પરમાણુને માનતા નથી. એ લોકો પરમાણુ, આમનો પરમાણુવાદ છે નૈયાયિકો, અને આમનો પ્રકૃતિવાદ છે. પ્રકૃતિવાદ શાસ્ત્રીય છે, કારણ કે શાસ્ત્રમાં વારંવાર પ્રકૃતિ શબ્દ આવ્યો છે. પ્રકૃતિવાદ છે એ શાસ્ત્રીય છે, અને પરમાણુવાદ છે એ ઉપરથી લીધેલો છે, પ્રતિભાથી લીધેલો છે. કણાદ અને ગૌતમ છે, એમણે કહ્યું શાસ્ત્રમાં હોય કે ના હોય મારે નહીં જોવાનું, પણ મને જે સત્ય લાગે એ હું તમને કહેવાનું. એટલે એ એકદમ શાસ્ત્રથી બંધાયેલા નથી, અર્ધબદ્ધ એને કહેવાય છે કે અડધા બંધાયેલા છે. એક રીતે એમ પણ કહી શકાય કે કોઈ બાળકને તમે ગણિત ગણવા આપો
તો એ ગણિત બે રીતે ગણાય, બે રીતે. એક તો એને દાખલો આપો એટલે પહેલા શું કામ કરે, પાછળના પાના ઉપર એનો જે જવાબ હોય ને એ જવાબ જોઈ લે અને પછી એ પ્રમાણે ગણિત ગણે. એક બીજી પદ્ધતિ શું છે કે પાછલા પાનામાં જવાબ જોવાનો, આપણે ગણવાનો આપણી જાતે, અને ગણતા 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 જે જવાબ આવે પછી એને પેલા સાથે સરખાવવાનો, ભાઈ હવે જુઓ જીવ આપણો જવાબ સાચો છે ખોટો છે. નૈયાયિકોની શું પદ્ધતિ છે કે આપણે જાતે ગણિત ગણવાનું, અને જાતે ગણિત ગણતા 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 જે પરિણામ ઉપર પહોંચીએ પછી એ પરિણામને જોવાનું શાસ્ત્રમાં છે કે કેમ. હવે તમે ડગલે ને પગલે શાસ્ત્રમાં લખ્યું છે, શાસ્ત્રમાં લખ્યું છે, શાસ્ત્રમાં લખ્યું છે. જો ડગલે ને પગલે તમે શાસ્ત્રની દુહાઈ આપ્યા કરો તો તમારી પ્રતિભાનો કોઈ ઉપયોગ જ નહીં, અથવા તમારી પ્રતિભા બંધિયાર થઈ જશે. તમારી પ્રતિભા છે એ મુક્ત રહી શકશે. આમનું શું કહેવું છે કે ભાઈ શાસ્ત્રમાં વારંવાર પ્રકૃતિ આવે છે અને પ્રકૃતિમાંથી આ બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે, જગત ઉત્પન્ન થાય છે, માટે મૂળ કારણ જે જગતનું છે એ પ્રકૃતિ છે. પેલા કહે છે કે નહીં પરમાણુ છે. હવે નૈયાયિકની દલીલ સાંભળવા જેવી છે. એમનું એમ નૈયાયિકોનું એમ એમ કહેવું છે કે આ જે પ્રકૃતિ, પ્રકૃતિના ત્રણ ગુણ, એ ત્રણ ગુણને પરમાણુ છે કે નહીં. માનો કે સત્વગુણ, રજોગુણ, તમોગુણ, એ પરમાણુવાળા છે કે વગર પરમાણુવાળા છે. હવે વગર પરમાણુવાળા હોય તો વધઘટ ના થઈ શકે. હે, તમારે કોઈ ચીજને વધઘટ કરવી હોય તો એની ચપટી ભરો તો જ થઈ શકે ને. જો એ પરમાણુ ના હોય તો વધઘટ કેવી રીતે થઈ શકે. તમે મીઠું આટલું નાખ્યું, હળદર આટલી નાખી, ખાંડ આટલી નાખી, કોઈમાં વધારે નાખી, તો જેમાં વધારે નાખી એની માત્રા વધારે થઈ ને, તો તમારે માનવું પડે પરમાણુ છે એના. તો જો એ સત્વગુણ, રજોગુણ, તમોગુણ એના જે પરમાણુ છે એ જ અમારા પરમાણુ છે. તમે પણ પરમાણુવાદથી બચી શકો, નહીં તો વધઘટ ના થઈ શકે. તો સત્વગુણ વધારે થયો, રજોગુણ વધારે થયો, તમોગુણ વધારે થયો, અને જો વધઘટ ના થાય તો રચના ના થઈ શકે. લાલ, પીળો ને વાદળી, ત્રણેય કલરો હંમેશા ઇક્વલ, સરખા ને સરખા ને સરખા રહે તો એમાંથી પછી એક જ કલર થાય. પછી નવા નવા કલરો ઉત્પન્ન થઈ શકે, પણ નવા નવા કલરો ક્યારે ઉત્પન્ન થાય કે એ કલરોમાં વધઘટથી ઉમેરો કરવામાં આવે ત્યારે. એટલે તમે પણ તમારે પરમાણુ માનવા જ પડે. સાંખ્યનું શું કહેવું છે કે અમે પરમાણુ માનીએ છીએ. સાંખ્યની દલીલ સમજો, અમે પરમાણુ નથી માનતા એમને, પણ અમે પરમાણુને છેલ્લો ભાગ નથી માનતા, છેલ્લો ભાગ નથી માનતા. કારણ કે પરમાણુનો પણ વિસ્ફોટ થાય છે, અને વિસ્ફોટ થયા પછી જે થાય છે એ ઉર્જા છે, એનર્જી છે, અને એને પાર્ટ નથી. મુદ્દો સમજાય? માનો કે કોઈ રિએક્ટરમાં તમે અણુ વિસ્ફોટ કર્યો, અને અણુ વિસ્ફોટ કરવાથી જે ઉર્જા, એનર્જી જે ઊભી થઈ, એ જે એનર્જી છે એ પાર્ટ વિનાની છે. મુદ્દો સમજાય? એક બીજી માન્યતા કહો કે માનો કે આ કરંટ છે, આમાં આવે છે વાયરમાં, એને વજન છે કે નહીં? વજન નથી. હવે વ્યાખ્યા એવી કરો કે જેને વજન ના હોય એ પદાર્થ ના હોય, એ દ્રવ્ય ના હોય. દ્રવ્યને વજન હોય જ. તમે ટ્યુબમાં હવા ભરો તો પછી ટ્યુબનું વજન વધી જાય, કારણ કે હવામાં વજન છે. તો હવે આ જે કરંટ છે, એ કરંટમાં જો વજન હોય તો મને 33,000 kV એની લાઈન જઈ રહી છે, અને જ્યારે એમાં કરંટ નથી જતો ત્યારે એને જાય ત્યારે વાયર થોડા ઊંચા નીચા થવા જોઈએ, પણ એવું કઈ. આ જે બેટરી આમાં ભરી, આપણે સેલ આમાં ભર્યો, એ બિલકુલ ઉતરી જાય ત્યારે વજન કરો, અને નવો નવો હોય ત્યારે વજન કરો, કશો ફરક પડવાનો. એ બિલકુલ ઉતર્યા, નહીં તો આપણે જોખી લઈએ, ભાઈ જરા જુઓ ને, જુઓ કેટલી છે. એટલે આ સાંખ્યવાળાનું શું કહેવું છે, જે એનર્જી છે ને એનું વજન નથી,
અને અમે પરમાણુ છે, એ પરમાણુના વિસ્ફોટ પછી એમાં એનર્જી છે, અને એ જે એનર્જી છે એને અમે મહાકાલી, દુર્ગા, કાલી એમ માનીએ છીએ. આ બીજો હેતુ પણ સમજવા જેવો છે કે કાલી નામ કેમ પાડવામાં આવ્યું, કારણ કે કાળા રંગની છે ને, ભગવાને કાળા અને દુર્ગાએ કાળા. હવે કેવો વિરોધ કેવો કર્યો છે, પેલી બાજુ દુર્ગા કાળા અને મહાદેવ ગોરા, અને આ બાજુ કૃષ્ણ કાળા અને રાધાજી ગોરા, પણ તોય બેને કશો વાંધો આવ્યો, બેને કશો સમજવા જેવું છે. આ જે પ્રકાશ છે એ કાર્યરૂપ પ્રકાશ છે. કાર્યરૂપ પ્રકાશ છે એટલે શું, કે જ્યારે તમે એના પરમાણુઓ થતા 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 અમુક પોઝિશન ઉપર આવે એટલે તમે પ્રકાશ નો અનુભવ કરી શકો. પણ આ એનર્જી મૂળ રૂપમાં હોય, માનો કે તમારા ઘરના બધા વાયર ખુલ્લા છે પણ એને બલ્બ નથી લગાવ્યો, હે, વાયરના ગૂંચળા બધા છે, તો વાયરમાંથી જે એનર્જીનો પ્રવાહ વહી રહ્યો છે તો એમાંથી અજવાળું આવશે ખરું, એમાંથી અજવાળું આવશે. એટલે એક બીજી વાત પણ છે, લખવી હોય તો લખી દીજો, શક્તિ હિ કાર્ય ગમ્યા. એનો અર્થ એવો થાય છે, શક્તિ છે ને કદી પ્રત્યક્ષ નથી હોતી, કાર્યના દ્વારા દેખાતી હોય છે, કાર્યના દ્વારા દેખાતી હોય છે. માનો કે તમે આટલા બધા માણસો બેઠા છો, હવે એક માણસમાં કવિત્વ શક્તિ છે, એક માણસમાં કલાકારની શક્તિ છે, એક માણસમાં ઇન્જિનિયરિંગ શક્તિ છે, એક માણસમાં ડોક્ટરી શક્તિ છે, તો કોઈ અજાણ્યો માણસ આવીને કહી શકશે કે ભાઈ આ કલાકાર છે ને આ ડોક્ટર છે ને આ ફલાણા છે ને આ ફલાણા છે? આપણને બધા માણસો સરખા જ દેખાશે, પણ ખબર ક્યારે પડશે, કે પેલો જ્યારે કામ કરવા લાગશે ત્યારે. એટલે શક્તિ છે ને એ હંમેશા કાર્યગમ્યા, કાર્યના દ્વારા જણાતી હોય છે. પણ જ્યારે એ કાર્ય નથી કરતી હોતી ત્યારે કંઈ શક્તિનો અભાવ હતો? માનો કે તમે 10 મણ વજન ઉંચકો છો, હે, ભારોત્તોલન કરે ને, હવે તમે 10 મણ વજન ઉંચકો છો, પણ જ્યારે તમે નથી ઊંચકતા એવું તો નથી 24 કલાક ઊંચકી જ રાખો, એવું તો ના હોય, પણ જ્યારે તમે નથી ઊંચકતા ત્યારે પણ એ શક્તિ તમારામાં છે, ત્યારે પણ એ શક્તિ તો તમારામાં છે, પણ એ શક્તિ આપણને દેખાતી નથી. એટલે શક્તિ શું છે? કાર્ય ગમ્યા. એટલે સાંખ્યનું શું કહેવું છે, કે આ જે પરમાણુ છે એને અમે માનીએ છીએ, પરમાણુને નથી માનતા એવું નહીં, પણ પરમાણુ એ છેવટનો પદાર્થ નથી. ત્યારે છેવટનો પદાર્થ શું છે? તો છેવટનો પદાર્થ છે શક્તિ, બરાબર, એનર્જી કો, ઉર્જા કો, જે કંઈ કહેવું હોય કહો. હવે અહીંથી પાછું ફરી પાછું દર્શન શરૂ થયું. દર્શન શું કહે છે, કે શક્તિ કદી પણ નિરાધાર ના રહી શકે. જેવી રીતે કાર્ય ગમ્યા છે એવી જ રીતે એ કોઈને કોઈ આધારમાં રહે. એટલે બે તત્વો થયા, શક્તિ અને શક્તિમાન, શક્તિ અને શક્તિમાન. માનો કે તમારામાં 10 મણ વજન ઉંચકવાની શક્તિ છે, પણ એ શક્તિ કંઈ અલગ થોડી રાખી છે, તમારામાં છે, હે, તમારામાં છે, તમારામાં કવિત્વની શક્તિ છે. એટલે તમે એમ વિચાર કરો કે ચાલો હમણાં 8 દિવસ બહાર જવું છે, હમણાં કંઈ કવિતા બવિતા કરવી, તો આપણી કવિત્વની શક્તિ કબાટમાં મૂકીને જઈએ, એવું તો કંઈ કરી શકાય. અથવા કોઈ બહુ શક્તિશાળી માણસ હોય, માનો કે આઇન્સ્ટાઈન હોય કે એવો કોઈ હોય, તો એની શક્તિ આપણે લઈને આપણા બાળકમાં કે આપણામાં મૂકી દઈએ. તો શક્તિ છે ને એ કદી પણ નિરાધાર રહી શકે, એને આધાર આધેય ભાવ કહેવાય, કોઈને કોઈ આધારે એ રહેતી હોય છે. તો શક્તિનો જે આધાર છે એનું નામ છે શિવ, હે, એનું નામ છે શિવ. એટલે પુરાણમાં એની વ્યવસ્થા શું કરવામાં આવી, કે શિવ છે ને એ મર્દાની માફક સુતેલા છે,
અને પેલી શક્તિ જે દુર્ગા છે એ ઉપર નૃત્ય કરે છે. આ તો પૌરાણિક પ્રક્રિયા થઈ. પણ નીચે જે સુતેલા છે એનો એનો અર્થ છે, પેલી શક્તિને જ્યારે નૃત્ય કરવું હોય કે ત્યારે એને આધાર આપવો જોઈએ, એને આધાર આપવો જોઈએ. એટલે આપણે એક બીજી માન્યતા પણ છે કે આ શિવ જે છે એમાં ઈ છે, એ શક્તિ છે ઈ, અને ઈ કાઢી લો તો શું રહી જાય? શવ, કશું જ કઈ નહીં, કશું જ નહીં, મળદું છે, કઈ જ નથી. એ ઈ છે ને એમાં એક્ટિવિટી છે, એને નૃત્ય કરે છે. નૃત્ય એ તો પૌરાણિક ભાષા થઈ, પણ નૃત્ય કરવાનો અર્થ થયો કે હવે એ જગતની રચના કરે છે, જગતની ઉત્પત્તિ કરે છે, જગતની રચના કરે છે. પણ એ જગતની રચના શિવના આધારે કરે છે, શિવના આધારે. એટલે એક બીજો શબ્દ પણ યાદ રાખજો, વિઝન અને સુપરવિઝન. ખ્યાલ આવે? હજારો માણસો કામ કરે છે તમારી ફેક્ટરીમાં, હજારો માણસો બધા કામ કરે છે, તો એમાં એક સુપરવાઇઝર હોય છે. હવે સુપરવાઇઝર છે એ કઈ હથોડો નથી લેતો, પાના નથી લેતો, કોદાળી નથી લેતો, પાવડો નથી લેતો, એ કરે છે શું? માત્ર સુપરવિઝન કરે છે. સુપરવિઝન, સુપર ઉપર. સુપર શબ્દ પણ મૂળમાં સંસ્કૃતનો જ છે, સુપર ઉપર. તો ઉપરથી એ માત્ર જોયા કરે છે. તો પેલો શિવ છે ને એ માત્ર જોયા કરે છે, એ કઈ અથડો છીણી બધું લેતો, તો એ બધું કોણ કરે છે? પેલી પ્રકૃતિ, પેલી પ્રકૃતિ કરે છે. એને અંદર જે ફોર્મ્યુલો રાખેલો છે એ પ્રમાણે. એટલે આ હવે આ જોયા કરવાની શી જરૂર છે? તો માનો કે તમારે ત્યાં હજાર માણસો કામ કરે છે અને સુપરવાઇઝર ના રાખ્યો હોય તો કોઈ બીડીઓ પીવે, કોઈ ચા પીવે, કોઈ ગપ્પા લગાવે, કોઈ કઈ કરે, કોઈ કઈ કરે. એટલે જે જે કામ નથી કરતો એ કામ કરાવે છે. તો આમાં આમાં ફરક શું કરવાનું? કે એના અસ્તિત્વથી, એના અસ્તિત્વ માત્રથી બધા કામ કરે છે. એ તો એક જગ્યાએ બેઠો છે, ખાલી બેઠો બેઠો આમ જોયે જ છે. હવે તો પેલો નહીં કેમેરા રાખેલા હોય, એ ઓફિસમાં બેઠો બેઠો જોયે કે કયા સેક્શનમાં શું થઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે, ક્લોઝ સર્કિટ. તો એના બેસવા માત્રથી, એના અસ્તિત્વ માત્રથી બાકીના બધા પાર્ટ કામે લાગી જાય છે. પુરાણોમાં એ જે કામે લાગનારા જે તત્વો છે એનું નામ પાડ્યું છે શિવજીના ગણો. પાડ્યું છે ને? તો શિવજીના ગણો, પછી એની આકૃતિ બનાવી, કોઈ આમ ભૂત જેવાને, કોઈ પ્રેત જેવાને, કોઈ ફલાણાને, કોઈ ફલાણા. એ તો પૌરાણિક આકાર થયો, પણ એના પાછળનો હેતુ શું છે? કે આ બધા શિવજીના ગણો છે. તો સાંખ્યશાસ્ત્રનું એમ કહેવું છે કે ભાઈ આ જે પરમાણુવાદ છે એને અમે માનીએ છીએ, પણ પરમાણુવાદ સ્થૂલ છે. જૈનો, બૌદ્ધો, નૈયાયિકો પરમાણુવાદી છે, એ સ્થૂલ છે. એ લોકો પરમાણુએ આવીને અટકી ગયા. અમારું એમ કેવું છે કે છેલ્લામાં છેલ્લું પરમાણુ છે એનો પણ વિસ્ફોટ કરી શકાય છે, અને એ વિસ્ફોટ છે એ અમારી કાલી છે. જો કે એક સ્ટેપ હજુ પણ આગળ છે. આઈન્સ્ટાઈન જે એમ કહે છે કે ભાઈ જે આ ઉર્જા છે, તો આ લોકો એમ કહે છે કે જે ઉર્જા થઈ, એનર્જી થઈ, એ એનર્જી પણ બીજો ભાગ છે. એનર્જીનો પણ પહેલો એક ભાગ, એનાથી પણ પાછો અંદરનો એક બીજો ભાગ છે, જે જે અનુભવાતીત છે. એટલે એનર્જી તો તમારા અનુભવમાં આવે, પણ આ તો અનુભવાતીત છે, અને એમાંથી પછી એનર્જી, એનર્જીમાંથી પછી પરમાણુ, અને પરમાણુમાંથી પછી વિશ્વની રચના. ખ્યાલ આવે? અચ્છા, હવે જેમ બધા શાસ્ત્રો છે એટલે દર્શનો છે, એમ આ દર્શન પણ એમ માને છે કે મનુષ્યના જન્મનો હેતુ મોક્ષ છે. મોક્ષ છે. તો મોક્ષ કેવી રીતે થશે એની એની પોતાની પ્રક્રિયા છે. એટલે આમના માટે એક ખાસ શબ્દ છે, લખવું હોય તો લખી લીધું, વિવેક ખ્યાતિ. વિવેક ખ્યાતિ, જ્ઞાન શબ્દ નથી વાપર્યો, પણ વિવેક શબ્દ વાપર્યો છે. અને વિવેક એટલે શું? તો કોઈ વસ્તુ છે
એનું વિવેચન કરવું. દૂધનું દૂધ અને પાણીનું પાણી. તમારી પાસે ગ્લાસ પડ્યો છે, પાણીમાં પાણી એ ભરેલું છે. હવે તમે પાણી અને દૂધનો ભેદ કરી શકતા નથી, તો એનું નામ શું થયું? અજ્ઞાન, અવિવેક. એમ તમે સારા નરસાનો ભેદ કરી શકતા. આપણે ત્યાં ગુજરાતીમાં શું કહે છે, ટકે શેર ભાજી, ટકે શેર ખાજા. તો તમે વિવેક કરી શકતા તો તમારો કદી મોક્ષ થશે? તો તમારે આ પ્રકૃતિ અને આ પુરુષ આ બેમાં વિવેક કરવાનો. અને જ્યારે વિવેક ખ્યાતિ થાય, એટલે જ્યારે તમને વિવેક જ્ઞાન થાય, ત્યારે મોક્ષ થાય. અને એ કોણ કરશે? તો કે આ પ્રકૃતિ. આ દર્શનની એક બીજી ખાસિયત પણ તમને કહું છું, બંધનનું કારણ કોણ છે? પ્રકૃતિ. મોક્ષનું કારણ કોણ છે? પ્રકૃતિ. બંધનનું કારણ એ છે અને મોક્ષનું કારણ પણ એ છે. રામકૃષ્ણ પરમહંસે કેટલા અભણ જેવા માણસ, પણ એને એટલી સરસ રીતે આ વાતને સમજાવી છે કે એક બિલાડી છે, એ બિલાડી જ્યારે ઉંદર ઉપર ઝપાટો મારે છે તો ઉંદરને ચૂંથી નાખે છે, પણ એ જ બિલાડી જ્યારે પોતાના બચ્ચાને મોઢામાં ઉપાડે છે સાત ઘર ફેરવવા માટે, ત્યારે એનું એક રોમ પણ નુકસાન થતું નથી. એમ જે આ પ્રકૃતિ છે, એ પ્રકૃતિ જીવ જ્યારે ઉંદરના રૂપમાં છે તેના ઉપર એવો ઝપાટો મારે છે કે એને ચૂંથી નાખે છે, પણ તમે એને માં 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 માં, એટલે કાલીના ઉપાસક છે, માં માં કહી અને એના શરણે જાઓ છો, એટલે એ તમને પોતાના ભલા બચ્ચા હોય ને એની માફક તમારું એ રક્ષણ કરે છે. એ સંહારકારીણી પણ છે અને એ રક્ષણ કરનારી પણ છે. એટલે તમારી સાધના, રામકૃષ્ણ કહે છે, તમારી સાધના છે માને માને રાજી કરવી, માના ખોળામાં બેસવું. તમે એને છંછેડો નહીં. દાખલા તરીકે આ વીજળી, આ કરંટ. હવે આ કરંટ છે એને જો કોઈ છોકરું કે કોઈ મોટો કે ગમે તે અડે તો મરી જાય, તો ચૂસી નાખે માણસને, મારી નાખે. એટલે એ સંહારકારીણી પણ છે. હવે સંહારકારીણી છે એટલે ચાલો આપણે ઘરમાં જ નથી લાવવી એને. અમારા એક આચાર્ય એવા હતા, કાશીમાં હું રહું ને ત્યારે અમારે બહુ મોટા પંડિત હતા, બહુ મોટા વિદ્વાન. વિદ્વાન ખરા પણ પોથા પંડિત. દુનિયા ક્યાં પહોંચી છે એની કશી ખબર? તો મને કે દેખો સ્વામીજી, હમને અપને ગાંવ મેં અપના મકાન, બડા મકાન બનવાયા હૈ, લેકિન ઉસમેં બિજલી ફિટ નહીં કરાયેંગે, એમાં કે વીજળી નહીં લગાવીએ. મેં કહું કેમ એમ? તો કે હમને સુના હૈ કે ઉસકો છૂતે હૈ તો ખીંચ લેતી હૈ. તો મેં કહું વાત તો સાચી છે, પણ એ તો બધું ઉપર રબડ બબડ બધું સારી રીતે લગાવ્યું હોય ના, કે કોઈ લડકા લડકા કોઈ છૂલે. જબ તક નહીં ખીંચને વાલી બિજલી નહીં આવેગી તબ તક હમ નહીં લગાવેંગે. જ્યાં સુધી નહીં ખેંચનારી વીજળી નહીં થાય, તો હવે તમે માનો કે એમ સમજો કે આ માણસને મારી નાખે છે, તો એ તો પછી એ વાત તો સાચી છે. પણ જો તમે માતૃરૂપથી એની ઉપાસના કરો, એને બરાબર રબડ કોટિંગ કર્યું હોય, બધા સાધનો બાધનો એવી રીતે, અહીંયા તો અમેરિકામાં અહીંયા તો આ પ્લગ પણ એવા હોય કે કોઈ છોકરું સીધું કંઈ અંદર નાખવા માંગે તો પણ જાય. આપણે ભારતમાં તો સારું જાય છોકરું, પણ બેમાં ફરક શું છે કે અહીંના પ્લગ નીચે હોય ને આપણા ઊંચે હોય. અહીં ખબર નહીં નીચે છે ઊંચે છે, બાકી અમેરિકામાં તો નીચે હોય, પણ લોક હોય, લોક હોય, એટલે કોઈ પણ છોકરું અંદર કોઈ વસ્તુ અંદર નાખીને મરી જાય ને. તો એટલે આપણે બધી વધારે ડાયા કે લોક ને બોક, જ્યાં સુધી છોકરું મોટું થાય એનો હાથ ના પહોંચાય એટલું ઊંચું જ રાખો ને, કારણ કે એ બધું આપણને પરવડે. આપણે સસ્તું ખોડનારા છીએ અને એટલે ગરીબ છીએ અને એટલે પછાત છીએ. આ હું તમને ખાસ વાત કહું છું, અર્થતંત્રની દ્રષ્ટિએ પ્રજાને સીધી સાદી અને સસ્તું જીવન જીવતી કરી દો, આપોઆપ મરી જવાની, આપોઆપ મરી જવાની, એને મારવી નહીં પડે. આટલું કંઈક રાંધી લો, આટલું કંઈક ખાઈ લો, એક પેલું કશું જુએ નહીં, કંઈ નહીં. આ અરબો એવું જ હતા ને, એક તંબુ હોય, એક સાદડી હોય, થોડીક ખજૂર હોય, બે ચાર બકરા હોય, સદીઓથી આ રીતે જીવતા.
અરબસ્તાનને સમૃદ્ધિ આપી આ ગોરા લોકોએ. હે, અરબસ્તાનની સમૃદ્ધિ તો આરબોની શક્તિથી નથી આવી, આ ગોરા લોકોએ કહ્યું લે આ તમારા નીચે તો સોનું પડ્યું છે, પેટ્રોલિયમ છે, અને હવે તો બધા એ બિલકુલ ભલે નામ બાંધવામાં આવું બાંધે પણ ઘરમાં જાવ તો બધું. એટલે આનું એમ કેવું છે કે આ જે પ્રકૃતિ છે એ પ્રકૃતિને આપણે માતા માનીએ છીએ, દુર્ગા માનીએ છીએ, કાલી માનીએ છીએ, અંબા માનીએ છીએ, તમારે એનું જે નામ આપવું હોય, અંબા કહો તો અંબા. અંબાનો અર્થ શું છે ખબર છે? અંબા એટલે માતા. હે, તમને નવાઈ લાગશે, આ અલ્લાહ શબ્દ સંસ્કૃતનો છે. હા, અલ્લાહ શબ્દ સંસ્કૃતનો છે અને એ અંગ્રેજીમાં છે, અમારે ત્યાં વ્યાકરણમાં છે. અંબ અક અલ્લ ઇતિ ઈશ્વરે, અંબમાંથી અંબા, અક એ પ્રચલિત નથી થયો અને અલ્લ અલ્લ અલ્લાને પછી એનું અરબી ઉચ્ચારણ કરો તો અલ્લાહ. જે હ બોલવાની પદ્ધતિ છે ને સંસ્કૃતમાં વિસર્ગ આવે એટલે હ બોલાય, અને ફારસી છે ને અરબી છે એના પાછળ હ બોલવાની એ વિસર્ગનું જ રૂપ છે, અને અંગ્રેજીમાં એ ડબલ એલ કરો એટલે અલ્લ ઓલ. ઓ એલ તો કરતા નથી પણ એ ડબલ એલ, અને એ ડબલ એલ ને જેવું છે એવું જ વાંચો તો શું બોલાય? અલ્લ. અને અલ્લ છે એ સંસ્કૃત શબ્દ છે અને ઈશ્વર વાચી અર્થમાં છે, અને અહીંયા જે ઓલ બોલો છો એ ઓલ પણ એક રીતે તો યુનિવર્સલ બધું સર્વત આવી ગયું ને, એટલે મૂળમાં સંસ્કૃત શબ્દ છે. એટલે આ પ્રકૃતિ કેવી રીતે આત્માનું કલ્યાણ, પુરુષનું કલ્યાણ કરે છે, એમણે બહુ સરસ ઉદાહરણ આપ્યું છે. પંગુ અંધ ન્યાય લખી લેજો, પંગુ અંધ ન્યાય. પંગુ એટલે લંગડો માણસ અને અંધ એટલે આંધળો માણસ. હવે આ બે માણસો ભેગા થયા, પંગુની પાસે આંખ છે પણ એ ચાલી શકતો નથી, અને આંધળાની પાસે પગ છે પણ એ જોઈ શકતો નથી, પણ હવે બે જો એકબીજાનું સહકાર કરે, બીજા એકબીજા સાથે મળે તો બંને પાર પાડી શકે, જંગલમાં ફસાઈ ગયા છે જંગલની બહાર નીકળી શકે. આમનું શું કહેવું છે કે આ પુરુષ છે ને એ પંગુ છે, એનામાં પગ નથી એટલે એક્ટિવિટી, પણ એને આંખ છે, એને જ્ઞાન છે, એને દેખાય છે, નોલેજ છે, પણ એને પગ નથી. અને પેલી જે પ્રકૃતિ છે ને એ પ્રકૃતિને બસ પગ તો મોટા 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 પગ છે, જેટલું ચાલવું હોય એટલું ચાલી શકે છે પણ એને આંખ નથી. એટલે એક આંખ વિનાની છે ને એક પગ વિનાનો છે. હવે બેયને તમે મેળવી આપો, સામંજસ્ય કરી આપો તો એ બંને છે એ જંગલને પાર નીકળી જશે. એમ આ પુરુષ છે એ પુરુષને પણ જ્યારે વિવેક ખ્યાતિ થાય, એટલે વિવેક ખ્યાતિ કે આ હું નહીં, આ હું નહીં, આ હું નહીં, આ હું નહીં, આ બધું પ્રકૃતિ તત્વ છે, હું પુરુષ રૂપ છું, એવું જ્યારે દ્રઢ અપરોક્ષ અનુભૂતિ થાય ત્યારે એના એના એનો મોક્ષ થાય. હવે આનું જે બીજું જોડકું દર્શન છે એનું નામ છે યોગ. એનું નામ છે યોગ. અને મેં તમને કહ્યું હતું કે એના રચનારા જે ઋષિ છે ને એનું નામ છે પતંજલિ. પતંજલિ આ ઋષિ જેમ કપિલ ગુજરાતમાં થયા અને આ પતંજલિ પંજાબમાં થયા. જે પંજાબ આજે પાકિસ્તાન છે, તક્ષશિલા એની બાજુમાં, તક્ષશિલા યુનિવર્સિટી વિદ્યાપીઠના એ આચાર્ય હતા. તો ઈસવીસન પૂર્વ તૃતીય શતાબ્દીની આજુબાજુ, ઈસવીસન પૂર્વ તૃતીય શતાબ્દીની આજુબાજુ આ પતંજલિ ઋષિ થયા. આ દર્શન એટલે યોગ દર્શન સર્વદર્શનોપકારકમ. તમે કંઈ પણ માનતા હો, તમે ન્યાયિક હો, વૈશેષિક હો, ફલાણા હો, ફલાણા હો, ફલાણા હો, કોઈ પણ આસ્તિક હો, નાસ્તિક હો, કારણ કે આ દર્શન છે એ તત્વ નિર્ણય કરવામાં પ્રવૃત્ત થયું નથી. તત્વ તો સાંખ્યવાળાએ કરી દીધા, પણ આ દર્શન સાધના દર્શન છે. શું છે?
સાધના દર્શન છે. એટલે બે ભાગ કરી નાખો, એક થિયરી બતાવનારું દર્શન અને બીજું એની એક્ટિવિટી બતાવનારું દર્શન. એટલે યોગ દર્શન એ બધાના માટે ઉપકારી છે. તમારે માનસિક રીતે જેને જે માનવું હોય, માનો, ઈશ્વર માનો ના માનો, આત્મા માનો ના માનો, પુનર્જન્મ માનો ના માનો, તમને ઠીક લાગે. પણ આમનું શું કહેવું છે કે જો હું તમને જે રસ્તો બતાવું એ રસ્તે જો તમે ચાલશો તો તમે અહીંયા અને પરલોકમાં બંને જગ્યાએ સુખ અનુભવ કરશો, સુખની પ્રાપ્તિ થશે. એટલે એમણે અને એટલે એમના દર્શનનું નામ રાખ્યું છે યોગ, યોગ દર્શન. જરા કેટલી કરુણા છે કે આપણે બધા આ ગોરા લોકોની પાછળ પાછળ ચાલીને યોગા કહીએ છીએ. તમે યોગા કરો છો? અરે ભાઈ, એ યોગા કહે એટલે આપણે યોગા કહેવાય? એ તો બિચારા, એમને તો ઉચ્ચારણ નથી આવડતું એટલે એ બોલે એવું, પણ આપણે પોતે પણ. જરા બોલો જી, કેવું બોલો છો? ના, જરા જુદું બોલે છે. હા, તો ભાઈ એ તો પેલા બોલે, તમે તમારું નામ શા માટે બગાડો છો? દિલ્હીમાં એક અશોક હોટલ છે, એ બધા અશોકા જ કે, અશોકા અશોકા અશોકા. તો આ ઇંગ્લિશ જે એટલે રોમન જે લિપિ છે એની એક પ્રકારની આ કમજોરી કહેવાય કે બિલકુલ જેવું બોલીએ એવું લખી શકાતું, એટલે સ્પેલિંગ કરવા પડે છે. અને આપણા ત્યાં કોઈ સ્પેલિંગ કરવા પડતા? હા, જોવે હવે તમારે રામા લખવું હોય તો એવી રીતે, રમા લખવું હોય એવું હોય તો એવી રીતે, અને રમ લખવું હોય તો એવી રીતે, ને રામ લખવું હોય તો એનું એ જ બધું લખો. આવું જ અરબીમાં છે. અરબીમાં જે આમથી આમ જાય ને એમાં પાછા ટપકા કરવાના, ઊંચે નીચે ટપકા કરો આ એવી રીતે, તો એમાં ઘણી ગડબડ થઈ જાય છે. એમ આના ઉચ્ચારણોમાં પણ ઘણી ઘણી ગડબડ થઈ જાય છે. હવે હું તમને એનો એક જ દાખલો આપું, તમે વિચાર કરીને કહેજો. માનો કે બહુ વર્ષો પહેલા એક શબ્દ લખેલો છે, સાંદ્રા કોપસ. સાંદ્રા કોપસ, આ આપણું ભારતીય કયું નામ હશે? ચંદ્રગુપ્ત. ચંદ્રગુપ્ત. હવે આ ગ્રીક લોકો આવ્યા અને એને ચંદ્રગુપ્તનું નામ પાડ્યું, ચંદ્રનું કર્યું સાંદ્રા અને ગુપ્તનું કોપસ કરી નાખ્યું, તો સાંદ્રા કોપસ. હવે આપણને કોઈ કલ્પના ના આવે કે આ સાંદ્રા કોપસ કોણ છે. કેટલાય નામો, મુંબઈનું બોમ્બે, ભરૂચનું બ્રોચ, ખંભાતનું કેમ્બે. તો હવે એ લોકો કેમ્બે બોલે તો બોલતા હતા, પણ હવે આપણે તો ખંભાત બોલીએ, પણ આપણે ખંભાત બોલીએ તો થોડાક પછાત ગણાઈએ, અને કેમ્બે બોલીએ તો હા એજ્યુકેટેડ માણસ છે. હા, એજ્યુકેટેડ માણસ છે, કેમ્બે બોલે. તો એવી રીતે આ યોગ શબ્દ છે, એ યોગ શબ્દનો અર્થ સમજવા જેવો છે. યુજિર યોગે, યુજ ધાતુ છે, યુજ ધાતુ છે, અને એનો અર્થ છે બે વસ્તુઓને ભેગી કરવી, જોડવી, એનું નામ છે યોગ. એક બીજી વાત પણ તમને કહું, અમારે ત્યાં સંસ્કૃતમાં ઉપસર્ગ આવે, બધામાં જ આવે, અવ્યય આવે, ઉપસર્ગ આવે, તો ઉપસર્ગ છે. હવે ઉપસર્ગો લગાડવાથી એક જ શબ્દના કેટલા અર્થો બદલી જાય. માનો કે રી ધાતુ છે, રી હરણે, એટલે હરણ કરવું હોય એના અર્થમાં હરતી, રી ધાતુ ઉપરથી. એના આગળ તમે આંગ ઉપસર્ગ આ લગાડો તો હાર આહાર. હવે હાર કો તો શું અર્થ થાય? હારી જવું, હારી જવું. અને એટલા માટે આપણા પૂર્વજોએ પેલાનું નામ પણ હાર રાખ્યું હતું, પહેર્યો તો હાર્યા સમજો. રિયા હરણે, તો હાર એના આગળ આંગ આ મૂકી દો તો શું થાય? આહાર. આહાર નો અર્થ શું થાય? ખોરાક ખાવ. હવે આની હટાવી દો ને વી મૂકી દો તો શું થાય? વિહાર, ફરવું. ચલો વી હટાવી દો ને પ્ર મૂકી દો, પ્રહાર. બરાબર, ચાલો એ મૂકી દો, હટાવી દો, ને એના આગળ ઉપ મૂકી દો, ઉપહાર. એટલે કોઈને કઈ ભેટ આપો. હવે એના આગળ ઉપ ને આ બે મૂકી દો, ઉપાહાર. હે, ઉપાહાર એટલે નાસ્તો, થોડોક નાસ્તો બાસ્તો, ઉપાહાર. આમાં તો કેટલા, હે, સંહાર. હવે સમ ઉપસર્ગ મૂકી દો તો શું થાય? સંહાર.
હાર એક જ શબ્દ છે, હરી ધાતુ, અને એના આગળ આ જુદા જુદા ઉપસર્ગો મૂકો એટલે પછી જુદા જુદા શબ્દો જુદા જુદા અર્થમાં થયા કરે. એમ યુજ ધાતુ છે, એનાથી શબ્દ બન્યો યોગ, અને યોગનો અર્થ છે બે વસ્તુને. એના આગળ સમ ઉપસર્ગ મૂકો તો સંયોગ, અને વી મૂકો તો સંયોગ અને વિયોગ, આ મૂકો તો આયોગ. આજે જે પેલા કઈ રચે કરે ને એને આયોગ કે ભાઈ આ ડેપ્યુશન કઈ કમિટી ના નિમી હોય, ની મૂકો તો નિયોગ. એમ ઉપસર્ગો મૂકતા જાવ ને શબ્દો બનાવતા, પ્રયોગ વગેરે વગેરે. તો અહીંયા યોગ શબ્દ શા અર્થમાં એ કહેવા માંગે છે? તો આમનું એમ કહેવું છે કે જીવાત્મા અને પરમાત્મા આ બંનેને જે ભેગા કરી આપે, એ ભેગા કરી આપવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનું નામ છે યોગ. હું જીવ છું અને કોઈ પરમાત્મા છે અને મારે એને મળવું છે. તો હવે એને મળવા માટેની જે સાધના છે, જે ઉપાય છે, એ ઉપાય કરતા 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 પછી એક દિવસ એવો આવ્યો કે બંને એકબીજાને મળી ગયા, એનું નામ છે યોગ. એટલે એને પહેલું સૂત્ર લખ્યું છે પતંજલિએ, કલેવરની દ્રષ્ટિએ સૌથી નાનું આ દર્શન છે. 8-10 પાનામાં આવી જાય, 4 પાદ છે અને 8-10, અને કલેવરની દ્રષ્ટિએ મોટામાં મોટું દર્શન છે ને એ મીમાંસા દર્શન છે. બહુ મોટું મોટું છે, કારણ કે બધા યજ્ઞો ને આ ને તે ને બધી બહુ લાંબી પ્રક્રિયા કર્મકાંડની. કલેવરની દ્રષ્ટિએ આ બહુ નાનું છે. અને એટલે એને પહેલું સૂત્ર લખ્યું અથ યોગાનુશાસનમ. અમારે ત્યાં શું સંસ્કૃતમાં પદ્ધતિ છે, પહેલા અથ લખવા, કોઈ પણ કામ શરૂ કરો તો અથ, અને પૂરું થાય તો ઇતિ. એટલે આપણે નથી કહેતા અથ થી ઇતિ સુધી, ઇતિ આવે એટલે એમ સમજવાનું કે વાત પૂરી થઈ ગઈ હોય. તો અથ યોગાનુશાસનમ, અથ એટલે હવે, એના ઘણા અર્થો કર્યા છે, અમે યોગનું અનુશાસન કરશું. આ બધા દર્શનો છે એની એક અનિવાર્ય શરત છે, અને ગીતામાં પણ એ લખ્યું છે, ઇદંતેના તપસ્કાય, અર્જુન મેં તને જે આ જ્ઞાન આપ્યું કદી પણ અતપસ્વીને તું આપીશ. ઇદંતેના તપસ્કાય ના ભક્તાય, જે ભક્ત ન હોય એને પણ આપીશ, ના ભક્તાય કદાચન, નચા શુશ્રુષવે વાચ્યમ, અને જે શુશ્રુષા ના કરતો હોય, સેવા ના કરતો હોય એને પણ કદી આપીશ, નચમાં યોભ્ય સુયતિ, અને જે મારો દ્વેષ કરતો હોય એને પણ તું કદી આ જ્ઞાન આપીશ નહીં. આ નિષેધ કર્યો છે. કેમ ના આપીશ? કે આપવાથી એનો દુરુપયોગ થશે. તું એને આપીશ તો એનો સદુપયોગ નહીં કરે પણ એનો દુરુપયોગ કરશે. એટલે અમારી પ્રાચીન પદ્ધતિ શું છે કે તમારે આ જ્ઞાન આ બધું શીખવું જાણવું સમજવું હોય તો પહેલા ગુરુકુળમાં રહીને સેવા કરવાની, વાસણ ઘસવાના, કચરા કાઢવાના, એ બધું કરવાનું. અને એ બધું કરતા કરતા એમ લાગે કે ટકી ગયા, ટકી ગયા તો પછી ટકી ગયા, અને ભાગી ગયા તો ભાગી ગયા તો ભાગી ગયા. હવે જો પહેલા જ દિવસે તમે સીધે સીધું જ્ઞાન આપી દો ને તો તમે માણસને ઓળખી નહીં શકો. એટલે તમે લશ્કરમાં દાખલ થાઓ, મિલિટરીમાં દાખલ થાઓ તો પહેલા દિવસે તમને બંદૂક આપે, બાકી તો આપણા રાજાઓ એ જ કરતા ને, માણસને દાખલ કરે, તલવાર ભાલો ઢાલ જે હોય આપીને, ઘોડું પાયદલ જે હોય ચાલો લડવા. અંગ્રેજો શું કરે કે એને 6 મહિના સુધી તો લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ ટર્ન અબાઉટ ટર્ન. હવે જયારે 100 માણસોની પરેડ કરતો હોય ને પેલો એનો કેપ્ટન કહે અબાઉટ ટર્ન, એટલે એમાં કોઈ ડોટ ડાયો એમ ના કહે સાહેબ જરા આગળ જઈને બોલ પાછા વાળજો ને, હમણાં અત્યારે શું કામ અબાઉટ ટર્ન કરો, પણ એ છાયો છે એવું બોલી શકાય. એ માણસોને મશીન બનાવી દેવાના, મશીન બનાવી દેના, કેપ્ટન નો ઓર્ડર એ જ ઓર્ડર, એ 6 મહિના સુધી એને શીખવાડવાનું. પછી શું થયું? અનુશાસિત. પછી એમને ચાલતા હોય તો પગમાં એકબીજાના પગ, બધાના ડાબા ઉપડે તો ડાબા, જમણા ઉપડે તો, અને આપણે બધા ચાલીએ તો એ અનુશાસિત છે. હવે અનુશાસિત હોવાના કારણે શું થશે કે આ 100 માણસો 5,000 માણસોને કંટ્રોલ કરી દેશે. પેલા 5,000 માણસનું ટોળું છે, એ તો ભાગદોડ મચાવી દેશે.
એ તો ટોળું છે, અને ટોળામાંથી શક્તિ ઉત્પન્ન ના થાય, ટોળામાંથી તો અવ્યવસ્થા ઉત્પન્ન થાય. એટલે આપણે જે 95 કરોડ 94 કરોડ છીએ ને, ટોળું છીએ. હે, ટોળું છીએ. અને ટોળું છીએ એટલે આટલા બધા માણસો હોવા છતાં પણ અવ્યવસ્થા ઉભી કરીએ છીએ, અવ્યવસ્થા ઉભી કરીએ છીએ. તમે, તમારા કરતા તમને વધારે ખબર હશે, તમે અહીંની બસમાં કે અંડરગ્રાઉન્ડ ટ્રેનમાં કે બીજી ટ્રેનમાં કે જાઓ તો ધોળિયા બધા બેઠા હોય તો ચૂપચાપ પૂતળા જેવા બેઠા હોય, ઉતરતા હોય તો એકબીજાને એકબીજાનું કપડું ના અડે એવી રીતે. અને આપણે જો 4 જણા બેઠા હોઈએ, આખી બસ ઊંચી કરી નાખીએ માથા ઉપર, એટલું બોલીએ એટલું બોલીએ એટલું બોલીએ, અને હજુ બસ ઊભી ના રહી હોય ને આપણે ઊભા થઈ જઈએ, પ્લેન હજુ ઊભું ના રહ્યું હોય ને, અને પછી ધક્કા ધક્કી કરે બધા. એટલે પણ એ તમારું બેગેજ તો બધા આવવાના નથી, ત્યાં જઈને ખોટા ખોટા ઊભા રહેશો, એના કરતા અહીં શાંતિ રાખો ને. તો શું ખૂટે છે? આ ટોળું છે, અનુશાસિત પ્રજા, અનુશાસિત પ્રજા નથી. ને જ્યાં સુધી એ અનુશાસિત ન થાય ત્યાં સુધી એમાંથી શક્તિ ઉત્પન્ન થઈ શકે, એમાંથી અવ્યવસ્થા ઉત્પન્ન થાય. અને આઝાદી પછી પ્રજાને અનુશાસિત કરવાનો વધારે પ્રયત્ન થયો કે ટોળાશાહી વધારે થઈ? લોકસભામાં જોઈ લો, બીજી તો વાત જવા દો, લોકસભામાં જોઈ લો, ટોળાશાહી વધારે, એટલે દુર્બળતાનું કેન્દ્ર થયું. એટલે આમનું એમ કહેવું છે કે ભાઈ જીવાત્મા અને પરમાત્મા, જીવાત્મા અને પરમાત્મા. અચ્છા, બીજી વાત વચ્ચે એ પણ તમને કીધું કે આ યોગ છે એ નિરીશ્વરવાદી, એ બધા તત્વો બધા સાંખ્યના માને છે, પણ છતાં એ પરમેશ્વરને માને છે, ઈશ્વરને માને છે. આના આના ટીકાકારમાં એક બહુ મોટા ટીકાકાર થયા, એટલે ભાષ્ય કરનારા થયા, વિજ્ઞાન ભિક્ષુ એમનું નામ છે, વિજ્ઞાન ભિક્ષુ. એમણે એક જગ્યાએ લખ્યું છે, ઈશ્વરો નાસ્તી ઇતિ કથનેપી વેપતે મે જીહ્વા, ઈશ્વર નથી એવું કહેતી વખતે પણ મારી જીભ કાપી ઉઠે છે. એટલે અમે અનિશ્વરવાદી ઈશ્વરવાદી છીએ, પણ ઈશ્વરવાદી હોવા છતાં પેલા નૈયાયિકોના ઈશ્વરમાં અને આમના ઈશ્વરમાં ફરક છે. ઈશ્વર તો ખરો, પણ નૈયાયિક શું કહે છે કે જેણે આ સંસારની રચના કરી હોય, નિમિત્ત કારણ, જેણે આ સંસારનું નિમિત્ત કારણ તરીકે વ્યવસ્થા કરીને રચના કરી હોય એનું નામ છે ઈશ્વર. આમનું શું કહેવું છે કે રચના તો પ્રકૃતિથી થાય છે, ત્યારે લખવું હોય તો લખી લો, આપણે શું વ્યાખ્યા કરી છે ઈશ્વરની, ક્લેશ કર્મ વિપાકાશય, ક્લેશ કર્મ વિપાકાશય અપરામૃષ્ટ, અપરામૃષ્ટ પુરુષ વિશેષ ઈશ્વર. આ વ્યાખ્યા કરી છે, પુરુષ વિશેષ ઈશ્વર. જેમ આપણે આટલા બધા માણસો બેઠા છીએ, હવે માનો કે આમાંથી જ એક માણસ નેતા બને, આમાંથી જ બનવાનું. તો જેનામાં વધારે ડાપણ શાણપણ એવું હોય, આપણે કહીએ ભાઈ તમે નેતા થઈ જાઓ. એમ એમનું કહેવું છે કે આ જે બધા પુરુષો છે, એટલે જીવાત્માઓ છે, આત્માઓ છે, એમાંથી એક વિશેષ પ્રકારનો આત્મા છે, એનું નામ છે ઈશ્વર. તો કે વિશેષ પ્રકાર શું છે? તો પહેલો શબ્દ જોજો, જે ક્લેશો, જેને ક્લેશો ન થતા હોય એનું નામ છે ઈશ્વર. તો આપણને બધાને ક્લેશ થાય છે, એટલે ફરી લખાવું, લખી લેજો, કંટાળો નથી આવતો ને. હવે આ ક્લેશ જે છે ને, આપણે નથી કહેતા કે હમણાં તો બહુ ક્લેશ ઘરમાં, બહુ ક્લેશ, કંકાસ બહુ થાય છે, એની વ્યાખ્યા કરે છે. ક્લેશ એટલે શું લખો? અવિદ્યા અસ્મિતા, અવિદ્યા અસ્મિતા, રાગ દ્વેષ, રાગ દ્વેષ અભિનિવેશ, પંચ ક્લેશા, આ 5 ક્લેશો છે. એટલે આ 5 ક્લેશોના મૂળ છે, સીધે સીધા નથી, પણ આમાંથી ક્લેશો બધા ઉત્પન્ન થાય છે. જરા વ્યાખ્યા કરો એટલે તમને ખ્યાલ આવે. પહેલો જે ક્લેશ છે ને, એ અવિદ્યા છે. અવિદ્યા એટલે અજ્ઞાન, ગેરસમજ. આપણા જીવનમાં મોટા ભાગના ઝઘડાઓ ગેરસમજથી થતા હોય છે.
હું તમને નથી સમજી શકતો અને તમે મને નથી સમજી શકતા. પછી મેં જે તમને બે પોઈન્ટ ખોટા સમજ્યા છે, બે પોઈન્ટ તમારા માટે જે ગેરસમજ થઈ છે, એમાં પછી પોઈન્ટ ઉમેરાતા જાય છે. બેમાંથી ત્રણ પોઈન્ટ થાય, ચાર થાય, પાંચ થાય, દસ થાય, બાર થાય, પંદર થાય, પચીસ થાય, પછી તો એ પોઈન્ટ એટલા બધા વધી જાય કે મારે એનું મોઢું નથી જોવું, મારે એની સાથે વાત નથી કરવી. કેમ નથી કરવી? તો ગેરસમજ છે, અને ગેરસમજ છે ને દિન પ્રતિદિન વધતી જાય છે, દિન પ્રતિદિન વધતી જાય છે. તો હવે માનો કે કોઈ બહારના માણસ સાથે તો ગેરસમજ થઈ હોય તો ઠીક છે, પણ એક જ ઘરમાં બધા સાથે રહેતા હોય અને ગેરસમજ થયું હોય તો ઘરનું સુખ ખતમ. ઘર ખતમ ના થાય, ફર્નિચર ખતમ ના થાય, પણ ઘરનું સુખ ખતમ. તો હવે એ ગેરસમજ ના થાય અથવા થઈ હોય તો દૂર કરવી હોય તો એના માટેનો રસ્તો શું? એટલે એના માટેનો રસ્તો પણ બતાવું છું. એક ટેબલ ઉપર સાથે બેસીને જમ, અને જમતી વખતે લાઈટ ટોકિંગ, હળવું, હળવો વાર્તાલાપ, સિરિયસ નહીં, ગંભીર નહીં, મજાક, ટોન, ટૂચકા, જામ તેમ એવું બધું કરો. એટલે શું થાય કે એકબીજાના અંદર જે પડેલું હોય એ બધું બહાર નીકળે. છોકરો હોય, દીકરી હોય, દીકરો હોય, ફલાણું હોય, ફલાણું હોય, હવે તમે ઉલટાના વધારે સિરિયસ થઈ ગયા, ઉલટાના વધારે સિરિયસ થઈ ગયા. એટલે પેલું અંદર પડ્યું 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 શું છે? એનું રસાયણ બને છે. હે, જેમ પેલું ફેક્ટરીમાં કેમિકલ બને ને, એમ અંદર પણ પડ્યું પડ્યું રસાયણ બને છે. પછી કોઈ પડોશી આવીને એમાં ઉમેરો કરી જાય છે. એ પડોશીનું કામ જ એવું હોય, બીજા ત્રીજા આડા અવડા લોકો આવી અને એમાં ઉમેરો કરી જાય છે. હવે આ રસાયણ એટલું મોટું થઈ ગયું, એટલું મોટું થઈ ગયું કે એ ઘરના સુખને ખતમ કરી નાખશે. એટલે ગંભીરતાની જગ્યાએ ગંભીરતા અને હળવાશની જગ્યાએ હળવાશ. અરે, અને લાગે કે આનું મોઢું કંઈક ચડેલું છે, ખબર પડી આવે તરત જ ખબર. એક નહીં, પેલું એક ગીત છે ને, તોરા મન દર્પણ, બહુ સરસ છે, તોરા મન દર્પણ. હવે તો તરત જ તમારું ખબર પડી આવે કંઈક આજ કંઈક અંદર કંઈક થયું. એટલે તમે કંઈક બહાર કઢાવો અને જે હોય બહાર કાઢી દો. આ ધોળિયા છે ને, એ ધોળિયા પાસેથી એક શીખવા જેવી વસ્તુ છે કે જે હોય એ કહી દે. આપણે એમ પૂછીએ, કેમ ભાઈ આ ભજીયા કેવા લાગ્યા? એટલે કહી દે, તીખા લાગ્યા. અને આપણે ના કહીએ, એટલે જે હોય એ કહી દે. એટલે શું થાય કે નવેડો આવે અને આપણે બધું દબાવીએ 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 દબાવીએ, પણ ક્યાં સુધી દબાવશો? એટલે કહે છે કે પહેલું જે કારણ છે, દુઃખી થવાનું જે પહેલું કારણ છે, ક્લેશ થવાનું, એ છે અવિદ્યા. તમે તમને સમજો, અને તમે જેના સાથે તમારા સંબંધો હોય એને પણ રિયલ અર્થમાં સમજો, અને સમજ્યા પછી આ બીજો પોઈન્ટ યાદ રાખજો, જેના સાથે જિંદગીનું પનારું પડ્યું છે અથવા જેના સાથે તમારો લાંબો સંબંધ રાખવાનો છે, નોકર ચાકર વગેરે વગેરે, ગ્રાહક હોય, એની ખાસિયતો સમજો, એની કમજોરીઓ સમજો અને એની વિશેષતાઓ સમજો. દરેક માણસ કોઈ મશીનમાંથી, જેમ પેલા બધા એક જ સરખા નીકળે એવો તો છે નહીં, દરેકની કંઈ ને કંઈ ખાસિયતો હોય છે, ને દરેકની કંઈ ને કંઈ કમજોરી હોય છે, વિશેષતાઓ હોય છે, ને કંઈ ને કંઈ કમજોરી હોય છે. તમે જો તમારા માણસની કમજોરીને સમજી જાઓ, અને તમે એમ સમજી લો કે હવે આ કમજોરી મારે કાયમ માટે નિભાવવાની છે, કારણ કે બદલાવાની પ્રકૃતિ છે ને, એ બદલાવાની નથી, તો એ કમજોરીને તો તમે સ્વીકારી લો અને સમજી લો, તો એમ સમજાવજો કે તમારું પનારું પાર પડી જશે. અને રોજ એનું ટક 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 કરો, તમે આવા છો, તું આવી છે, તું આવી છે, તમે, અરે એ તો છે ભાઈ, હવે કઈ આ મોડલ બદલવાનો, એ તો જે છે એ છે, તો તમારું લાંબુ ચાલી શકે. એટલે કે છે અવિદ્યા પહેલું કારણ છે, પાંચ ક્લેશોનું પહેલો ક્લેશ છે અવિદ્યા. જેમ પેલા બધા એક જ સરખા નીકળે એવો તો છે નહીં, દરેકની કંઈ ને કંઈ ખાસિયતો હોય છે, ને દરેકની કંઈ ને કંઈ કમજોરી હોય છે, વિશેષતાઓ હોય છે, ને કંઈ ને કંઈ કમજોરી હોય છે. તમે જો તમારા માણસની કમજોરીને સમજી જાઓ,
અને તમે એમ સમજી લો કે હવે આ કમજોરી મારે કાયમ માટે નિભાવવાની છે, કારણ કે એ બદલાવાની પ્રકૃતિ છે ને, એ બદલાવાની નથી. તો એ કમજોરીને તો તમે સ્વીકારી લો અને સમજી લો તો એમ સમજાવજો કે તમારું પનારું પાર પડી જશે. અને રોજ એનું ટક 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 કરો, તમે આવા છો, તું આવી છે, તું આવી છે, તમે, અરે એ તો છે ભાઈ, હવે હવે કઈ આ મોડલ બદલવાનો, એ તો જે છે એ છે, તો તમારું લાંબુ ચાલી શકે. એટલે કે છે અવિદ્યા પહેલું કારણ છે, પાંચ ક્લેશોનું પહેલો ક્લેશ છે અવિદ્યા. પછી બીજો જે ક્લેશ છે ને એ અસ્મિતા. અસ્મિતા શબ્દ છે ને એ મૂળમાં યોગનો છે, અને પછી એનો આગળ પ્રચાર જે કર્યો, ખાસ કરીને કનૈયાલાલ મુનશીએ ગુજરાતીમાં એનો પ્રચાર કર્યો, એ ગૌરવ અર્થમાં કર્યો, આત્મગૌરવ. એટલે કનૈયાલાલ મુનશી પહેલા આ શબ્દનો પ્રયોગ નથી કર્યો, એવા ઘણા શબ્દો છે, કેટલાક લોકો ખાસ મૂકતા ગયા છે. સંસ્કૃતમાં એનો સીધો સાધો સાચો અર્થ થાય છે અસ્મિ. અસ્મિ એટલે છું, હું છું, અહમ અસ્મિ. તો હું છું એની સાથે તમે તા લગાડી દો એટલે અસ્મિતા. તમને પ્રત્યેક ક્ષણમાં હું કંઈક છું, હું કંઈક છું, હું કંઈક છું એવું ભાન રહ્યા કરે છે. એનો સીધો બીજો અર્થ કરીએ તો ઈગો, અભિમાન, મિથ્યાભિમાન. હવે જેનામાં આ ઈગો હશે એ માણસ દુઃખી થશે અને દુઃખી કરશે. એ પોતે દુઃખી થશે અને બીજાને પણ દુઃખી કરશે. આ ક્લેશનું મૂળ છે. એટલે એનો એનો ઉલટો ભાવ કહું છું. તો સુખી કોણ કરશે? જેને નમતું જોખતા આવડતું હશે એ. હવે તમારે સાથે જ રહેવાનું છે. જોયું કે હવે બહુ એવું ટેમ્પરેચર ચડેલું છે, હા ભાઈ ચાલ તું કે. પણ એનો અર્થ એવો નહીં કે તમે સિદ્ધાંતહીન થઈ જાઓ, સિદ્ધાંતહીન થઈ જાઓ એવો નહીં. તમે તમારા સિદ્ધાંતના પ્રમાણે બરાબર ચાલો, પણ નાની નાની બાબતમાં. હવે માનો કે તમે પતિ પત્ની બે બહાર ફરવા નીકળ્યા, પેલું નાનું કૂતરું છે, પેલું આવડું નાનું એક આવે છે ને, દુઃખી થશે અને દુઃખી કરશે. એ પોતે દુઃખી થશે અને બીજાને પણ દુઃખી કરશે. આ ક્લેશનું મૂળ છે. એટલે એનો એનો ઉલટો ભાવ કહું છું. તો સુખી કોણ કરશે? જેને નમતું જોખતા આવડતું હશે એ. હવે તમારે સાથે જ રહેવાનું છે. નહીં જોયું કે હવે બહુ એવું ટેમ્પરેચર ચડેલું છે, હા ભાઈ ચાલ તું કે. પણ એનો અર્થ એવો નહીં કે તમે સિદ્ધાંતહીન થઈ જાઓ, સિદ્ધાંતહીન થઈ જાઓ એવો નહીં. તમે તમારા સિદ્ધાંતના પ્રમાણે બરાબર ચાલો, પણ નાની નાની બાબતમાં. હવે માનો કે તમે પતિ પત્ની બે બહાર ફરવા નીકળ્યા, પેલું નાનું કૂતરું છે, પેલું આવડું નાનું એક આવે છે ને, એ નાનું કૂતરું છે. હવે એની દોરી હું પકડું કે તું પકડીશ? લડી પડ્યા. એટલે પેલો પુરુષ કહે છે, નહીં હું પકડીશ. પેલી કહે છે, ના હું પકડીશ. હવે બેયમાં એક નાની સરખી બાબતમાં એક ધીરે 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 મોટી તિરાડ થઈ ગઈ. કેમ કે બેયમાં અસ્મિતા છે. બેયમાં શું છે? અસ્મિતા છે. હવે બેમાંથી એકમાં અસ્મિતા ના હોય, ઓછી હોય, ન હોય, લેન દોરડું તું પકડ, ચાલ ને તું પકડ, મારું શું જાય છે તું પકડ, તો શું થઈ ગયું? સમાધાન, નમતું જોખ્યું. હવે જો નમતું જોખો તો તમારું વ્યક્તિત્વ ક્ષીણ થઈ જશે, તો તમે હારી ગયા, તો તમારી પર્સનાલિટી ખતમ થઈ જાય. તો એવું નથી, એવું નથી. સામેનું જે પાત્ર છે એને આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે પણ એવું ભાન થશે કે આ જ્યારે નમતું જોખે છે તો ખરેખર એ મારા કરતા મહાન છે, મારા કરતા મહાન છે. કારણ કે રિસાવું એ તો બાળકનું કામ છે, બાળકને એ આવડે છે, પણ મનાવવું એ બાળકને આવડતું, મનાવે એ માં કહેવાય અને રિસાય એ બાળક કહેવાય. માં કદી બાળક સાથે રિસાય? કમજોરી ધારો કે હસબન્ડ પુષ્કળ સ્મોકિંગ કરે કે ડ્રિંક કરે, તો એ કમજોરી સ્વીકારીને તો કાયમ માટે. હા બરાબર બરાબર. હું તમને કહું કે એમાં પણ આ તો હવે વિષયાંતર હું કરું છું, પણ છતાં હું તમને કહું છું,
તમે ભક્તિબા નું નામ સાંભળ્યું? દરબાર સાહેબ, ગોપાલદાસ અને ભક્તિ, ભક્તિબા, હે, હા, ગોપાલદાસ. તો ગોપાલદાસ પટેલ હતા, દરબાર નતા, હે, દેસાઈ પટેલ હતા. પણ કાઠિયાવાડમાં દરબારોની સાથે રહે એટલે એમનું નામ પછી દરબાર ગોપાલદાસ એવું પડેલું. અને ડ્રિંકર હતા, દારૂ પીતા. આ ભક્તિબા પુષ્ટિ માર્ગની બહુ જ બધા આચાર વિચાર, ફલાણું ફલાણું, એ તો ડુંગળીને ન અડે, લસણને ન અડે, ને આ દારૂડિયોપતિ. એટલે પરણીને આવ્યા અને ખબર પડી કે આ તો દરબાર. આમ બધા બધી રીતે સારા પડ્યા દરબાર સાહેબ, બીજી રીતે બધી રીતે સારા. માણસના પાસા હોય છે, જેમ હીરાના પાસા હોય છે એમ માણસના પણ પાસા હોય છે. માનો કે એક માણસ સિગરેટ પીવે છે, સિગરેટ પીવે છે એટલે એના બધા પાસા ખરાબ છે એમ નહીં માની લેવાનું. માનો કે એક માણસ ડુંગળી ખાય છે, તો આપણે ત્યાં તો એટલી ખબર પડે કે તમે ડુંગળી ખાવ છો તો છીંકો નાખવા, તમે ડુંગળી ખાવ છો, અલે પણ તું લાંચ ખાય છે તું કેમ નથી બોલતો, તું તો આખી લાંચ ખાય છે, કાળું વ્યાજ ખાય છે. એટલે એમણે જોયું કે આ દરબારને થોડું આવું વ્યસન છે. રાત્રે મોડે આવે, બધા દરબારો ભેગા થયા હોય ને, મોડે આવે, બધું કરે. આ સ્ત્રી ખાધા પીધા વિના પેલા દરબાર આવે ત્યાં સુધી એમને બેસી રહે, એ આવે એમને જમાડે પછી પોતે જમે. એટલે પેલા દરબારના અંદર એક આઘાત લાગે કે રે રે, હું આ સ્ત્રીને કેટલો પજવું છું, હું કેટલો ખરાબ. આ બીજો મુદ્દો યાદ રાખજો, માણસ કોઈને સુધારશે માત્ર પ્રેમના દ્વારા સુધારશે, દંડના દ્વારા નહીં. દંડના દ્વારા અટકાવશે. જેલમાં જે કેદી છે એને તમે બીડી પીતો અટકાવી શકો, પણ એ કોઈને કોઈ રીતે બીડી ખોળતો હોય છે, ઠૂંઠા બૂઠા જે હાથમાં આવે ને એ ખોળતો હોય છે. ત્યારે માણસ જે સુધારતો હોય છે ને એ પ્રેમના દ્વારા સુધારતો હોય છે. એટલે એને બહુ મનમાં ગ્લાની થયા કરે કે અરે આ સ્ત્રી કેટલી શુદ્ધ છે, પવિત્ર છે, મહાન છે, અને હું કેવો છું. એટલે એને પોતાને બહુ ગ્લાની થયા કરે. એટલે એક દિવસ એણે કહ્યું કે ભક્તિ, હું બહુ ખરાબ માણસ છું, તને બહુ દુઃખ આપું છું, તું જમ્યા વિના બેસી રહે છે, તારે જમી લેવું, મારી પરવા કરવી? તો એણે કહ્યું, ના, હું નહીં, તમે આવશો પછી જ જમીશ. પછી આગળ થતા 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 ભક્તિબાએ એક દિવસ કહ્યું, તમે પીવો, તમે ખુશીથી પીવો, પણ મારી એક શરત છે, હું આપું ને તમે પીવો, બીજાના કોઈના હાથનો તમારે પીવો, તમે જેટલું કહેશો એટલું હું આપીશ. હવે આ તો દરબારને મંજૂર હતો, એ એમ જો કે તમે દારૂ છોડી દો, દારૂ છોડી દો, દારૂ છોડી દો, તો એ હાથમાંથી છટકી જવાનો હતો. જે પ્રેમની દોર છે ને, બંધન છે ને, એ તો હીરની દોરી છે ને. હું આપું તમને, ખુશીથી તમે પીવો. દરબારે માન્ય કર્યું, ચાલ હવે હું. એટલે એક શું હતું કે એને પેલા બીજા લોકોના સંપર્કમાંથી છોડાવવો હતો. બીજા લોકોના જે સંપર્ક હતો, કુસંગ હતો, એ કુસંગમાંથી છોડાવવો હતો. એટલે દરબારે માન્ય રાખ્યું. પછી ભક્તિબા પોતે આ પુષ્ટિ માર્ગની વૈષ્ણવની દીકરી, પણ પોતે જાતે એને પ્યાલીમાં ભરી ભરીને આપે. એમ કરતા 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 પેલા દરબારને થાય છે, અરે રે, આ વૈષ્ણવની દીકરી, એને ગંધ એને ગમતી નથી, પણ મારા ખાતર, મારા સુખ ખાતર, મારા પ્રેમ ખાતર એ મને આ બધું આપે છે. એક દિવસ એવો આવ્યો કે દારૂ છોડી દીધો એને. તો કોણ જીત્યું? પ્રેમ જીત્યું, ત્યાગ જીત્યો. પતિને સુધારવા માટે એક પત્નીએ તપસ્યા કરી, ત્યાગ કર્યો અને પ્રેમને ઓછો થવા દીધો. એટલે એક દિવસ ને એક દિવસે પ્રેમનો વિજય થયો. પણ જો એમણે પહેલા જ દિવસથી કચકચ શરૂ કરી હોત તો બેયના વચ્ચે તિરાડ પડી હોત, અને તિરાડ એટલી મોટી પડી ગઈ હોત કે પછી દરબાર ઘેર જ ના આવે. જા તું તારે હવે તુલસીના પાંદડા ખાધે રાખ અને ઠાકોરજીને નવડાયા કર બધું, ને ઠાકોરજીને વાઘા પહેરાય ને આમ કર ને તેમ કર, તો એ માણસ એના હાથમાંથી છટકી ગયો હોત. એટલે અસ્મિતા જે છે, ઈગો જે છે, એમાં એક માણસ નમતું જોખે, માં નમતું જોખે છોકરાના આગળ, અને નમતું જોખે એટલે છોકરું પછી રિસાયેલું હોય તો મનાઈ જાય,
પણ એ મનાયેલું છોકરું છે ને જયારે મોટું થાય અને જયારે માને યાદ કરે ત્યારે બોર બોર જેવા આંસુ પાડે, કરે રે મારી મા મને કેવું મનાવતી હતી, હું ના ખાઉં તો એ ખાતી નથી. મારા ઓળખીતા એક સજ્જન છે, તો આજે તો કરોડાધિપતિ છે, ફોરેનમાં રહે છે, કરોડાધિપતિ છે, પણ પહેલા બહુ ગરીબ હતા, બહુ એટલે બહુ ગરીબ હતા. મને વાત કરે કે હું જયારે આવડો નાનો, મારું મોસાળ સામે ગામ 4-5 કિલોમીટર, મા વિધવા અને ઘરમાં પૈસો નહીં, એટલે અમે મા દીકરો બે મામાના ઘેર જઈએ એટલે હું ચાલુ નહીં, એટલે મા મને તેડે. હવે આવડો મોટો છોકરો, પાછો નાનું હોય ને તેડે એ તો બરાબર છે, પણ આવડો મોટો છોકરો છે પણ મા એને તેડે, એને તેડીને ચાલે ચાલે એટલે એટલે બિચારીને થાક તો લાગે ને. 4 કિલોમીટર જવું તો આ દોઢમણનું છોકરું, એટલે પછી કહે બેટા જો હવે તું થોડુંક ચાલ હો, થોડુંક ચાલ હો, એમ કરીને ઉતારે ને, એટલે ઉતારે ને એટલે હું રિવર્સ દોડું પાછું, રિસાઈને જો આમ દોડું ને તો એટલું ચાલવાનું ઓછું થાય, પણ હું પાછો આમ રિવર્સ આયા હોય ને એ જ દિશામાં પાછો દોડું અને પગ ઘસવા બેસું, એટલે માં પાછી આવે અને પાછી આવીને ત્યાંથી ઉપાડે. અને આજે એનો ફોટા સામે જોઈને કહે છે અરે રે મને એટલી બુદ્ધિ નથી કે મારે દોડવું જ છે તો હું રિવર્સ ના દોડું આમ દોડું, પણ માએ કદી પણ ત્યાં ત્યારે પડી રહે મારે તારી જરૂર મૂકીને હેડતી થાય, માં કદી એવું કર્યું. એટલે એટલે શું થયું કે માં છે ને એ તો મનાવે છે અને એને નમતું જોખે છે, પણ એ નમતું જોખેલું એક દિવસ એટલો મોટો વિજય મેળવે છે કે પેલો કરોડાધિપતિ કહે છે કે આ લાઇબ્રેરી મારી માના નામે કરો, આ હાઈસ્કૂલ છે ને એના ઉપર મારી માતાનું નામ મૂકો. હવે કેમ માતાનું નામ મુકાવે છે? કારણ કે માએ એ બાળકના માટે, એના અનાળીપણના માટે નમતું જોખ્યું છે, મનાવતી રહી છે, અને એનો એનો તપ ત્યાગ જે કોઈ એ પોતે ભોગવ્યું છે. બાકી તો નહીં તો લ આ મૂકીને હેડતા થયા, જા આવવું હોય તો આવજે, નહીં તો કંઈ નહીં. એટલે બાપ છે ને એ બાપમાં આવી વૃત્તિ થોડી હોય, ડોળા કાઢે ફટકારે ખરા. હા, બાપ છોકરું ક્યારે લે, સરસ મજાનું ચોખ્ખું કર્યું હોય, પાવડર બાવડર લગાવીને આ કર્યું હોય એટલે પછી આમ કરે તો છોકરું જાય. પણ જો લગ્ન હોય ને લગ્ન પ્રસંગ ચાલતો હોય ને પેલી એની માએ 5,000 રૂપિયાની બનારસી સાડી પહેરી હોય ને બિચારી બધાના વચ્ચે માલતી હોય, અને જો આ છોકરાએ એના બાપના ઉપર એકી બેખી કરી દીધી એટલે તરત જ આમ નજર કરે કે હા મરી ગઈ, લે આ તારું છોકરું, હવે તારું છોકરું, ગંધાતું થાય ત્યારે લે તારું, આ તારું છોકરું લે, એટલે પેલી ગમે તે તરત જ ઓહો લાવ 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 લાવ, હા હા ભાઈએ શું કર્યું શું કર્યું, એમ રાજી થાય પાછી. પેલો બાપ જે ઘૃણા કરે ને એવી ઘૃણા ના કરે, એને ધોવે નવડાવે બધું ચોખ્ખું કરે, એની એની સાડીને જે થયું હોય થાય. એટલે કુપુત્રો જાય તો ક્વચિદપિ કુમાતા ન ભવતી, આપણી એવી માન્યતા છે. એટલા માટે પહેલો શબ્દ મૂક્યો માતૃદેવો ભવ, પછી પિતૃદેવો. તો આમનું એમ કેવું છે યુજિર યોગે, યુજ ધાતુ છે, યોગ અર્થમાં છે, જીવાત્મા અને પરમાત્મા આ બેનો યોગ કરાવવાનો છે. કેમ યોગ કરાવવાનો છે? તો બેનો વિયોગ થયો છે, બંનેનો વિયોગ થયો છે, અને વિયોગના દુઃખના કારણે આ દુઃખી છે. પેલું જે પાણી છે, જળ છે, બિંદુ છે, એ દરિયા તરફ કેમ દોડે છે? આ ઉપર હિમાલયમાં પડ્યું હોય, વાંકું ચૂકું દોડતું 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 ક્યાં સુધી એને શાંતિ નથી? જ્યાં સુધી એ સમુદ્રને મળતું નથી ત્યાં સુધી. પણ કેમ સમુદ્રને કેમ મળવાનું એની તાલાવેલી છે? કારણ કે એની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ છે. કોઈ કાળે સમુદ્રમાંથી વાદળા બંધાયા એટલે આ જે હિમાલયમાંથી દોડતું આવનારું પાણી છે એ મૂળમાં તો કોઈ કાળે સમુદ્રમાંથી જ ઉત્પન્ન થયું હતું, અને પછી આડું અવડું આમ તેમ વાંકું ચૂંકું રખડતું ભટકતું ફરતું જ્યાં સુધી એ દરિયાને ના મળે ત્યાં સુધી એને શાંતિ થાય. એમ આ જીવાત્મા છે, એ જીવાત્મા પણ પરમાત્મા રૂપી સમુદ્રને જ્યાં સુધી ના મળે ત્યાં સુધી એને શાંતિ થાય. હવે એને યોગ કરાવી આપો, કેવી રીતે કરાવી આપશો? એટલે આ
લખવું હોય તો લખી લેજો. યોગ માર્ગમાં યોગના દ્વારા પરમેશ્વર સાથે મિલન, જ્ઞાન માર્ગમાં જ્ઞાનના દ્વારા પરમેશ્વર સાથે મિલન, અને ભક્તિ માર્ગમાં પ્રેમના દ્વારા પરમેશ્વર સાથે મિલન. તો યોગ, જ્ઞાન અને ભક્તિ, ચોથો માર્ગ પરમેશ્વર સાથેનું મિલન સેવાના દ્વારા. શાના દ્વારા? સેવાના દ્વારા. કોની સેવાના દ્વારા? ઠાકોરજીની. એટલે પુષ્ટિ માર્ગ શું કહે? ઠાકોરજીની સેવા કરવાની, સવારથી સાંજ સુધી સેવા કરવાની. એ સેવામાં પરિવર્તન કોણે કર્યું? ગાંધીજીએ. હે, પરિવર્તન શું કર્યું? કે આ ઠાકોરજીની સેવા તો ખરી, પણ માનવ સેવા. માનવ સેવા એ જ ઈશ્વર સેવા. અરે દીન દુખી લાચાર ગરીબ કેટલા લોકો દુખી થાય છે, એ દરિદ્ર નારાયણ. મધર ટેરેસા હોય કે બીજા બધા જે હોય, એ શું કહે છે કે અમે આના દ્વારા પરમેશ્વરને, તો સેવાના દ્વારા, એટલે સેવા એટલે માનવ સેવા. હવે માનો કે મારે તો એક ડોશીમાં આવતા પહેલા ગુજરી ગયા, એ કે મારી એક જ ઈચ્છા કે મારા ઠાકોરજી ઉપર પંખો લગાવું. કે વિચાર કેટલી ગરમી લાગતી હશે, હા હા હા, મારા ભગવાનને કેટલો તાપ લાગતો હશે. હવે છોકરો જયારે નાસ્તિક ગયો, એ ના પાડે, કઈ લગાવો નથી, કઈ લગાવો નથી, ડોશી કકરાટ કરે. પછી મને કહે કે તમે મારા છોકરાને સમજાવો ને, તો મંદિરમાં ઠાકોરજીને, એટલે આપણે ઠાકોરજી આગળ શું સગડી મૂકીએ, હે, શિયાળામાં રજઈ ને સગડી ને ફલાણું ને ફલાણું ને કઈ ખાવાનું ને ખાવાનું ને ફલાણું ને. અરે લોકો એટલા ગાડા થઈ જાય કે ઠાકોરજીને અજમોય આપે પાછો. આ બધું ભારે ભારે ખોરાક ખાધો હોય એટલે પાછું ચૂરણે આપે. ઠાકોરજી શું થયા? આપણા જેવા થઈ ગયા. એમાં પાછા પેલા નાના મોટા નહીં, પેલા બાળકૃષ્ણ, એટલે બિલકુલ નાના છોકરાની સાથે જેમ વર્તે એવી રીતે. એટલે મને કે તમે મારા છોકરાને સમજાવો ને, મારે ઠાકોરજીના ઉપર એક પંખો મુકાવો છે. મેં કહું સમજાવું તો ખરો, પણ એક શરત છે, એક પંખો તમારા ઠાકોરજી ઉપર ને એક પંખો મારા ઠાકોરજી ઉપર. બોલો છે માન્ય? બે પંખા કરશો? તો મને કે એ તો વળી વધારે સારું, પણ તમારા ઠાકોરજી ક્યાં છે? તો કીધું મારા ઠાકોરજી હોસ્પિટલમાં હૂતા છે, તારા ઠાકોરજી મંદિરમાં છે, અને મારા ઠાકોરજી હોસ્પિટલમાં બીમાર થઈને દર્દી થઈને સૂતા છે. અને એ બિચારા પરસેવે પરસેવો થઈ ગયા છે. એના છોકરાને વાત કરી, મેં કહ્યું જો ભાઈ માનું મન દુભાવાય નહીં, અને એટલે તું એક એના એના ઠાકોરજીને પંખો આપ ને એક મારા ઠાકોરજીને. છોકરો ખુશ થઈ ગયો. બરાબર છે. હવે બેયમાં શું ફરક છે? પેલામાં ભાવના છે, લાગણી છે, અને આમાં ભાવના અને લાગણીની સાથે વિવેક છે. ભાવના અને લાગણીની સાથે વિવેક છે. એવી પંખો ઠાકોરજીએ બરાબર છે, પંખોય બરાબર છે, પણ હવે તમે એને પરિવર્તન કરો, અને પરિવર્તન કરીને એક હોસ્પિટલમાં પંખો લગાવી દો, ફલાણી જગ્યાએ પંખો લગાવી દો, તો એમાં શું આવ્યું? હ્યુમેનિટી, માનવતા. અને માનવતા એ જ મોટો ધર્મ છે. એટલે આ યોગવાળા કહે છે, યોગનો અર્થ થાય છે કે જીવાત્મા અને પરમાત્મા બેનું મિલન કરાવવું. તો કે કેવી રીતે મિલન થશે? એટલે બીજું સૂત્ર લખ્યું, લખવું હોય તો લખી લીધું. યોગની વ્યાખ્યા કરી, યોગસ યોગ ચિત્તવૃત્તિ નિરોધ, યોગસ ચિત્તવૃત્તિ નિરોધ. આ જે યોગ છે એ તમારી ચિત્તની જે વૃત્તિઓ છે એ વૃત્તિઓને અટકાવવી અને રોકવી અને એનો નિરોધ કરવો, એનું નામ છે યોગ. કારણ કે વૃત્તિઓથી તમે મળો છો અને વૃત્તિઓથી દૂર ખસો છો. વૃત્તિ એટલે સમજ્યા ને, આપણા અંદર જે ચિત્તની અંદર જે ઈચ્છાઓ, આશાઓ, આકાંક્ષાઓ જે વારંવાર ઉત્પન્ન થાય છે એનું નામ કહેવાય છે વૃત્તિ. દાખલો તમને આપો કે માનો કે તમે આ રૂમાલ જોયો, હે, અને તમને ગમ્યો, તમને ગમ્યો, પછી તમે ઘેર ગયા તો તમને રૂમાલ યાદ આવ્યો, હે, રૂમાલ બહુ સરસ હતો,
રૂમાલ એટલે હું તમને ખાનગીમાં વાત કહું છું કે આ સ્ટોરોમાં બહુ રખડવું નહીં. કારણ કે સ્ટોરોમાં તમે જાઓ ને એટલે આ કેવું છે, આ સરસ છે, આ સરસ છે, આ સરસ છે, એ બધું મગજ ઉપર કાબુ કરે. પેલું બધી વસ્તુઓ હોય ને એ તમારા મગજ ઉપર, પછી ઘેર આવો ને રૂમાલ લેવો છે, રૂમાલ લેવો છે, રૂમાલ લેવો છે, રૂમાલ લેવો છે. પણ રૂમાલ લેવાના પૈસા ક્યાં છે? રૂમાલ લેવાના તો પૈસા નથી, તો પછી શું કરીએ? કોઈના પાસે ઉછીતા માગીએ. એ ભાઈ મને 25 પાઉન્ડ આપો ને. અને ઉછીતા ના આપે તો પણ રૂમાલ લેવો છે, રૂમાલ લેવો છે, રૂમાલ લેવો છે, તો પછી કોઈની ચોરી કરવાની. આ ચોરી કરનારા કેમ આવે છે? કારણ કે એમને કંઈક ને કંઈક જોઈતું હોય છે, એ પૈસાના દ્વારા કંઈક ને કંઈક મેળવવું હોય છે. અને જે મેળવવું હોય છે એ એમના મગજ ઉપર એટલું તીવ્ર રીતે જામી ગયું હોય છે કે આ જોઈએ છે, જોઈએ છે, જોઈએ છે ને જોઈએ જ છે. દારૂ પીવો છે, પીવો છે ને પીવો જ છે. ખાધા વિના ચાલી શકશે પણ આના વિના ચાલી શકશે? તો પછી કોઈ ઇન્ડિયન સ્ટોર હોય, કોઈ આવતો જતો હોય એવો પોચો માણસ હોય, એને જરા ગન બતાવો, છરી બતાવો અને ગજવા ખાલી કરો. તો એક દિવસ ખાલી કરે, બે દિવસ ખાલી કરે, ત્રણ દિવસ ખાલી કરે, પણ અંતે એક ને એક દિવસ એ માણસ પકડાવાનો છે. અને પકડીને પછી કાં તો જેલમાં જશે, કાં તો મારી નાખશે કોઈ એને. એટલે આમનું શું કહેવું છે કે આપણા જે ચિત્તની વૃત્તિઓ છે એ વૃત્તિઓને પહેલા પહેલા એક એવા માર્ગ તરફ વાળો કે જે માર્ગ ભગવાન તરફ જતો હોય, અને જે ઊંધો જતો હોય એ તરફ એ ચિત્તની વૃત્તિઓને લઈ જવાની, અને જતી હોય કે ગઈ હોય તો ધીરે 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 એને પાછી લઈ આવવાની. અને જે માર્ગ ભગવાન તરફ જાય છે એ તરફ એ વૃત્તિઓને વાળો, તો એને પ્રાથમિક યોગ કહેવાય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. સદ્ગુરુદેવ નમઃ પાર્વતીપતે હર હર મહાદેવ. કાલ સાંજે જ મેં આ પ્રશ્ન કર્યો હતો અને બહુ વિકટ પ્રશ્ન હતો, એને હું ફરી આજ તમારી પાસે રાખું છું. ગાંધીજી શ્રીમદ રાજચંદ્ર ઇક્વલ પેરેલર એક સાથે છે, અને પૂર્વાવસ્થામાં ગાંધીજી રાજચંદ્રજીથી પ્રભાવિત છે, ઉત્તરાવસ્થામાં નહીં, પૂર્વાવસ્થામાં એમનાથી પ્રભાવિત પણ છે. જ્યારે એ દક્ષિણ આફ્રિકામાં સત્યની શોધ માટેના પ્રયત્નો કરતા હતા એમના એમનાથી બહુ પ્રભાવિત થયેલા. પછી ઘણી વાર ગાંધીજી એમને સમજાવતા કે તમે તમારું શરીર સુધારો, તમારું શરીર સુધારો. શ્રીમદ રાજચંદ્રનું જો ચિત્ર તમે જોયું હોય, હાડકે હાડકું દેખાય. શ્રીમદ રાજચંદ્ર એમ કહેતા કે આ પૂર્વની વેદની હું ભોગવી રહ્યો છું, પૂર્વજન્મના જે કર્મ છે ને એ હું ભોગવી રહ્યો છું. ગાંધીજી એમાં સંમત ન થતા. પૂર્વના કર્મના કારણે આ દેશમાં એટલા અનર્થો થયા છે, એટલા અનર્થો થઈ રહ્યા છે, એની તમે કલ્પના ના કરી શકો. તો તમને સુધારવાનો કોઈ ચાન્સ જ નથી મળતો. શું આ બધા પાપ થઈ રહ્યા છે એ બધા પૂર્વના કર્મે થઈ રહ્યા છે? કોઈની છોકરીને કોઈ ઉપાડી લઈ જાય છે તે પૂર્વના કર્મે ઉપાડી લઈ જાય છે. બાંગ્લાદેશમાં કે પાકિસ્તાનમાં જે અત્યાચારો થયા, કે જર્મનીમાં જે અત્યાચારો થયા, 60 લાખ યહૂદીઓને મારી નાખવામાં આવ્યા, એ બધા પૂર્વના કર્મે થયા. મારા ગળે આ વાત ઉતરતી નથી. હું તમને એક દ્રષ્ટાંત આપું એટલે તમને ખ્યાલ આવે. માનો કે દશરથ રાજા છે ને, રામ 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 કરતા કરતા પુત્ર વિયોગે મૃત્યુ પામ્યા. કેમ? એમણે કોઈ પેલા શ્રવણના માતા શ્રવણને માર્યો હતો, અને શ્રવણના માતા પિતાએ શ્રાપ આપ્યો હતો
કે જેવી રીતે અમે અમારા પુત્રના વિયોગમાં તડપી તડપીને મરીએ છીએ, એવી રીતે તું પણ તારા પુત્રના વિયોગમાં તડપી તડપીને મરીશ. એટલે દશરથ આવી રીતે મૃત્યુ પામ્યા. બરાબર છે. પણ તમે કદી વિચાર કર્યો કે આ જે પુત્ર વિયોગે દશરથ મૃત્યુ પામ્યા, એ દુઃખ માત્ર દશરથ સુધી જ રહ્યું? કૌશલ્યાને એનાથી વધારે દુઃખ છે, અયોધ્યાની પ્રજાને પણ એનાથી વધારે દુઃખ છે. એનું પરિણામ સીતાને ભોગવવું પડે છે, એનું પરિણામ લક્ષ્મણને ભોગવવું પડે છે, ભરતને ભોગવવું પડે છે, આખા પરિવારને ભોગવવું પડે છે. કેવી રીતે કર્મની વ્યવસ્થા કરશો? જો એ પુત્ર વિયોગનો શ્રાપ માત્ર દશરથ સુધી જ અટક્યો હોત તો બરાબર છે. દશરથ તો ગુજરી ગયા. આ કૌશલ્યાએ કયું પાપ કર્યું? લક્ષ્મણે શું કર્યું હતું? સીતાએ શું કર્યું હતું? એનો વ્યાપ તો બહુ મોટો થઈ જાય છે, ઘણો મોટો થઈ જાય છે. આ બરાબર નથી. તમે કોઈ કર્મની કોઈ સચોટ વ્યવસ્થા નહીં કરી શકો.